નમસ્કાર. ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મહાત્મા ગાંધીજીની આ સ્વપ્નભૂમિ પર એક વિશેષ ઉપક્રમમાં આપણે મળી રહ્યા છીએ. આ સમયની એ જવાબદારી છે કે તે આવતા સમય માટે કશુંક નક્કર છોડીને જાય. કદાચ આ જવાબદારી નિભાવવાના એક ભાગરૂપે આજના સમયમાં કેટલીક એવી હસ્તીઓ, એવા કેટલાક વિશિષ્ટ વ્યક્તિત્વો જે સહજતાથી જીવન જીવે છે, છતાં પણ તેમણે માઇલસ્ટોન પોતાના જીવનમાં સ્થાપ્યા છે. આવી વ્યક્તિઓ અને વ્યક્તિ વિશેષોના કાર્ય અને જીવનને સાચવી રાખવાનું કામ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા થઈ રહ્યું છે. મુઠ્ઠી ઊંચેરા માનવી એ શ્રેણીમાં આપણે કેટલાક વિરલ વ્યક્તિત્વોને મળી રહ્યા છીએ અને એમની સાથે દીર્ઘ સંવાદ કરી રહ્યા છીએ. અમારા સ્ટુડિયોમાં આજે વડોદરાથી શ્રી જ્યોતિભાઈ ભટ્ટ પધાર્યા છે. જ્યોતિભાઈ એવું નામ બોલીએ ત્યારે એક કલાકાર, એક સાધ્યંત કલાકાર આપણી સમક્ષ હાજર થાય. શાંત પ્રકૃતિના અને એમ કહેવાય કે સંસ્કૃતિ અને સંસ્કારની નગરી ભાવનગરમાંથી જેમના બીજ રોપાયા એવા કલાજીવ આપણી વચ્ચે છે. હું ગુજરાત વિદ્યાપીઠના સ્ટુડિયોમાં જ્યોતિભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આભાર. બહુ જ આનંદ એ વાતનો છે કે આપ અહીંયા પધાર્યા છો. મેં હમણાં જેમ કહ્યું એમ નેક્સ્ટ જનરેશન માટે આ જનરેશનના કેટલાક એવા પાત્રો, એમના જીવન, કારણ કે લોકો આજે હવે જ્યોતિભાઈ એવું માનતા થયા છે કે સિદ્ધિ તો સહજતાથી મળી જતી હોય છે. જ્યારે આપણે એ કહેવા માગીએ છીએ કે મળે ખરી સહજતાથી, પણ એના માટે ઘણો વ્યાયામ પણ કરવો પડે, ઘણા પ્રયાસ કરવા પડે, અને કશું જ ન કરો તો ઘણું બધું પ્રાપ્ત થાય એવું કશું બનતું નથી. આજે જે ટોચ ઉપર બેઠા છે એ પણ એમાંથી જ પસાર થયા છે. તો આ નિરાંત જીવની આપણી ગોષ્ઠી છે અને એમાં મારી આપને વિનંતી છે કે આપ આપના જીવનના દરેક પાસામાં કેવી રીતે આગળ વધતા ગયા એના અંગે દીર્ઘ સંવાદમાં વાત કરો. આજે જ્યોતિભાઈ જે છે કે એમનું નામ છે, એમની વાત આપણે બહુ છેલ્લે કરીશું, પણ મારે એ જાણવું છે કે જ્યોતિભાઈ આપનો જન્મ, ઉછેર, બાળપણ એ કેવી રીતે? જન્મ તો મારો, મારા બા કહેતા હતા કે હોસ્પિટલમાં, એટલે એ જ મને લાગે છે અમારા કુટુંબમાં કદાચ શરૂઆત હશે, કે ઘરમાં સુવાવડનો જે રિવાજ હતો એમાંથી. કેમ કે મારા બાપુજી એમના સમયમાં બહુ આપણે ક્રાંતિકારી પણ કહી શકીએ એવા હતા, કે જે રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારના જે રીતરિવાજ હોય એમાંથી બહાર નીકળવા માટે બહુ આગ્રહી હતા. એટલે મને લાગે છે કે આ એક એમણે લીધેલું પગલું હોવું જોઈએ કે હોસ્પિટલમાં થાય. એટલે યોગાને યોગે 12મી તારીખ અને વિક્રમ સંવતની પણ 12 જ હતી. ઓહો. એક એટલે 12નો આંકડો. અમારા એક મિત્રને બહુ ન્યુમરોલોજીમાં રસ છે, એ કહે કે મારે માટે 12નો આંકડો સારો. આજે કઈ તારીખ? ના, આજે તો હજી, પણ એ તો એક અકસ્માત એવો. અને શરૂઆતમાં ભાવનગરના જૂના ભાગમાં રહેતા હતા, એક લીમડીવાળી સડક એવું સરનામું મને હજી યાદ છે, પણ 4-1 વર્ષની ઉંમર સુધી જ ત્યાં હતા. પછી કૃષ્ણનગર આખું નવું બનવાનું અને પહેલેથી પ્લાન કરીને બનાવેલું શહેર તરીકે વિકસવાનું હતું, એટલે એમાં જવાનું થયું. એટલે 1938માં મને લાગે છે કે
જૂની જે જગ્યા હતી ત્યાંથી. જન્મ કઈ સાલમાં આપનો? 1934માં. ઓહો, અને ખરેખર એ વાત સાચી છે કે ત્યારે હોસ્પિટલમાં જન્મ થાય. હા, એટલે લગભગ એક સુધારાવાદી પગલું કહેવાય. બરાબર. અને પિતાશ્રીને આપે કહ્યું એ વાત તો બહુ સાચી છે, પણ એમનું સ્મરણ આપની સાથેનું? લગભગ મને લાગે છે 3-4 વર્ષની ઉંમર પહેલાનું મને બહુ કંઈ યાદ નથી ખાસ આવતું, પણ ત્યાર પછીનો ખ્યાલ છે કે એ ઘણું બધું કરતા હતા અને એક આખી સંસ્થા શિશુવિહાર ઊભી કરી. એ ત્યાં રહેવા ગયા કૃષ્ણનગરમાં ત્યાર પછી, એટલે વહેલા 4-5 વાગ્યાથી ઉઠી જાય અને શિશુવિહારમાં માટી સીધી કરે, ખાડા સીધા કરે. એક પડતર જગ્યા હતી, એક રીતે કહીએ તો પચાવી પડી. અચ્છા. અને એને સમથળ કરીને ત્યાં બાળકો રમી શકે, કેમ કે ભાવનગરના જે જૂના ભાગમાં અમે રહેતા હતા ત્યાં બાળકો રમી શકે એવી કોઈ જગ્યા જ નહોતી, અને બધા શેરીમાં જ, જ્યાં વાહનોની પણ અવર જવર હોય. સદભાગ્ય એ વખતે વાહનો બહુ ઓછા હતા, ક્યારેક ઘોડાગાડી નીકળે કે સાયકલ નીકળે, પણ તો પણ જે મોકળાશ મળવી જોઈએ એ શહેરમાં શક્ય નહોતું. એટલે એમનો આ એવો હેતુ હતો કે બાળકો રમી શકે એવી જગ્યા, એટલે એ ખરાબ મેદાન હતું, એનો ઉપયોગ ઉકરડા તરીકે થતો હતો એવી જગ્યાએ. એટલે ત્યારથી હું જોતો હતો કે એક એમણે જગ્યાનું કરવાનું, ખોદવાના ખાડા કે પૂરવાના જ્યાં ખાડા હોય ત્યાં જાડવા વાવવાનું શરૂ કરી દીધેલું. પાણીની સગવડ ત્યાં નહોતી, એટલે અમારા ઘરેથી પાણી ભરી ભરીને ત્યાં જઈને રેડે. અને પછી જરા 5-6 વર્ષની ઉંમર થઈ અમારી, ત્યારે અમને પણ નાની નાની ડોલ લાવી દીધી કે અમે પણ સાથે સાથે જોડાઈએ. અચ્છા. પણ એમને બાળકોમાં રસ હતો એ મેં, મને લાગે છે કે હું ત્યાં જૂના ઘરે પણ મેં જોયેલું કે મારે માટે એક પેલી હતી બાબા ગાડી કે એવી રીતે, એટલે એમાં સાંજે એ બંદરમાં નોકરી કરતા હતા, એટલે સવારે નીકળી જાય 8-1 વાગે અને 5 કે 5:30 છૂટીને આવે, પછી મને એમાં બેસાડીને અને બાકીના ભાગ જે ખાલી જગ્યા હતી એમાં પુસ્તકો ભરે. અને એક કરચલિયા પરા નામનો વિસ્તાર હતો, કોળીવાડ કહેવાતો, ત્યાં એ પુસ્તકાલય આવી રીતે ફેરવતા હતા. ટેકરી વાળું બાલમંદિર કહેતા હતા, કેમ કે એ વિસ્તારમાં એક ટેકરી ઉપર એમનું એક તખતેશ્વર નું મંદિર ટેકરી ઉપર ભાવનગરમાં, અને બીજું ટેકરી ઉપર આ બાલમંદિર. એટલે ત્યારે ગીજુભાઈ પણ હતા, અને કંઈક અમારો કુટુંબનો પણ સંબંધ હતો ગીજુભાઈ સાથે, કેમ કે ગીજુભાઈના નાના ભાઈ વારંવાર અમારે ત્યાં આવતા હતા અને એમને અમે દમુ કાકા કહેતા હતા, એટલે કંઈક કુટુંબનો સગ પણ હોવું જોઈએ હતું એવું મને લાગે છે. કેમ કે ભાવનગર પાસે, ભાવનગર પહેલાં શિહોર હતું ભાવનગરની રાજધાની, અને શિહોરની આજુબાજુ બધા જે ગામો હતા ગાંગળી વલ્પીપુર, એટલે અમે બધા મૂળ એ બાજુના. ગીજુભાઈ પણ મને લાગે છે મોટે ભાગે વલ્પીપુર, એટલે મારા પિતાના માતૃપક્ષે કે એવી રીતે કંઈક શક પણ હશે. પણ પછી આપેલું એ જાતનું કુટુંબનું બહુ રહ્યું નહોતું, અને ગીજુભાઈના ભાઈને એ બધા મુંબઈ ચાલ્યા ગયા, અને ગીજુભાઈ પણ બહુ વહેલી ઉંમરે, એટલે મારી સમજ, હું જરા સમજણો થયો ત્યારે હતા નહીં ગીજુભાઈ, એટલે પછી મને બહુ પરિચય ન થયો. અને કુટુંબની અંદર માતુશ્રી નો વારસો કેવી રીતે આપને? મારા બા ખાસ બહુ ભણેલા ગણેલા નહીં, પણ એમને આવી આવું થોડુંક ભરત ભરવાનું કે એવું બધું કામ માં રસ ખરો, અને મારા બાપુજીના મામાનું
એવું તારણ છે કે હું મારી માં પાસેથી એમ કે ચિત્રકળા શીખ્યો, પણ એમને સમજ તો હશે એવું લાગ્યું મને, કેમ કે જે ચાકળા કે ચંદરવાનું ભરત ઉપર સરસ ડિઝાઇન હોય તો એ હંમેશા ઊંધો કરીને જોતા હતા કે ટાંકો પાછળથી કેવો દેખાય છે, કે આગળ તો બધું ઢંકાઈ ગયું હોય પણ પાછળ ઢાંક્યા વિનાનો જે ભાગ હોય એમાં, એટલે એવી કંઈક સૂઝ તો હશે જ. પણ એમને બાળકો ઉછેરવામાંથી નવરાશ ભાગ્ય જ મળતી, એટલે કેમકે અમે, હું તો પહેલો હતો મા બાપ ત્યારે, પણ પછી ધીરે ધીરે એનો દર બે વર્ષે લગભગ એક ઉમેરો થતો ગયો બાળક. અમે, હું વડોદરા 16 વર્ષની ઉંમરે ગયો, ત્યાં સુધીમાં અમે 6 ભાઈ બહેનો તો હતા. અચ્છા. એટલે મારા બાને બહુ એવું પોતાને ગમતું કામ કરવાનો અવકાશ મળ્યો નહીં સમયમાં, અને થોડું ઘણું વાંચતા લખતા પણ એ પણ કદાચ લગ્ન પછી વધારે શીખ્યા હશે એવું, કેમકે બહુ ખાસ એમને કંઈક લખતા જોયા નથી ક્યારેય, પણ પત્ર પણ માંડ હું વડોદરા ગયા પછી કોઈક વાર લખતા હતા, પણ એવું લાગે કે એમને ખાસ કલમ ચલાવવાનો જરૂર પડી નહીં હોય, પણ એમને આમ ગમતી વસ્તુ વાંચી લેતા હતા ખરા ગુજરાતી. બરાબર. અને કુટુંબનો જે આખો માહોલ હોય, કારણ કે બાળકના ઉછેરમાં એ બહુ મહત્વનો ભાગ ભજવતો હોય છે. આપે કહ્યું કે પિતાશ્રી તો એટલે માનભાઈએ કેવડું મોટું નામ, કે આજે પણ હજી જેનું ઉદાહરણ લઈને વાત કરી શકાય, તો એ એક માતુશ્રીની આત્મસૂઝને લઈને જે એને સાચવણીનું કામ કર્યું એ પણ એક બહુ મહત્વનું પ્રદાન. તો આખો ઘરનો માહોલ એને જીવનમાં કેવું પ્રદાન કર્યું, આજે વિચારીએ તો આપને શું મળે છે? પહેલા અમારું કુટુંબ એક ભાવનગર પાસે ભૂંબલી નામનું ગામ છે, કોળિયાક પાસે, ત્યાંથી બધા આવ્યા, એટલે ભૂંબલીના ભટ્ટ ગણાતા. એટલે મારા જે મોટા દાદા હતા એ પોલીસ ખાતામાં હતા ભાવનગરમાં, એમના 4 બાળકોમાંથી પણ 2 પોલીસ ખાતામાં હતા, એટલે કે મારા દાદા અને મારા એક કાકા, અને એને લીધે અને એ આખું સંયુક્ત કુટુંબ હતું. એટલે ચારે મોટા કાકાઓના ઘર એક જ જગ્યાએ, અને એ બધા જ સાથે મોટા થયા, પણ 4 વર્ષની ઉંમર પછી બધા એ ઘરમાંથી બધા નીકળી ગયા, અને આ કૃષ્ણનગર બન્યું એટલે બધાને પોતપોતાના જુદા ઘર થયા, એટલે એ રીતનો સંયુક્ત કુટુંબનો લાભ મને નથી મળ્યો, પણ લગભગ બધા જ ભાવનગરમાં જ હતા એટલે આમ એ રીતે પરિચય રહ્યો, પણ સાથે મોટા થવાની જે તક હોય એ ન મળી. અને પણ મારા બાને જેટલો અનુભવ હશે એ પ્રમાણે, મૂળ મારા બા પ્રમાણમાં રૂઢિચુસ્ત ઘરમાંથી આવેલા, એટલે એમને આ નવી મારા બાપુજી સાથે એડજસ્ટ થવામાં જ બહુ બલિદાન આપવું પડ્યું હશે, જોકે સામસામું એ રાખ્યું હતું, કેમ કે એમને પૂજાપાઠ કરવા માટે કોઈ દિવસ ના નહોતી પાડી, એમને એવી સગવડ કરી આપી, એટલે વ્યક્તિગત રીતે એકબીજાને કોઈને નડતર ન થાય એવું ધ્યાન રાખ્યું હશે, પણ આ બધું એ વખતે અમને કઈ ખ્યાલ નહોતો. નાનપણની એવી કોઈ ઘટના આજે સ્મૃતિ ઉપર છે કોઈ, જેમાંથી થોડો ભય વ્યાપ્યો હોય, કે એવું આપણે પોલીસ ખાતાની વાત કરી તો એવી કોઈ ઘટના આપને યાદ છે? ભય મને મારા બાપુજીનો જ વધારે લાગતો હતો, કેમ કે શિશુવાર સંસ્થામાં કોઈ પણ વિચિત્ર માણસો આવે કે ગરબડ કરે કે રસ્તા ઉપર કઈ ભરવાડોનો ત્રાસ હતો, એટલે એમની ઝપટે ચડી જાય તો એટલો માર ખાત એમને મારતા, એક બે જણને તો મેં ઊંધા કૂવામાં લટકાવતા જોયેલા, એટલે મને એવી બીક ઉલટી બેસી ગઈ મારની, કે આવી સ્થિતિમાં હું ક્યારેક પણ ફસાઈ જઈશ તો શું થશે. એટલે એમણે બાપદા એમના બાપુજી કે દાદા પાસેથી જે જોયું હશે પોલીસ ખાતાનું વર્તન એ શીખ્યા, અને હું આમાંથી ઊંધું શીખ્યો, કે એટલે આવી મારામારીનો કે એવી શારીરિક પેલીનો એક જાતની મારામાં
બીક જ કહી શકું એવું થયું, એટલે હું એક રીતે બીકણ માણસ બની ગયો. પણ આ પોલીસ ખાતાનો વારસો હોવા છતાં ઘરમાં પોલીસની રેડ પડી હોય ને એવું બનાવવું? પોલીસની રેડ અમારે પડેલી પણ બીજા કારણ સર. 1942માં જ્યારે ક્રાંતિ બધી ચળવળનું પ્રમાણ વધી ગયું આઝાદી માટે, ત્યારે બોમ્બ બનાવવાની એક આખી પ્રવૃત્તિ, કેમ કે મારા બાબુજી બંદરના એક કારખાનું હતું, એને ફ્રી વર્કશોપ કહેતા હતા કે ત્યાં જે નાના મોટા વાણા આવતા હોય એને સારી કન્ડિશનમાં રાખવા, એટલા માટે એક વર્કશોપ હતું. એટલે બધી જાતની યાંત્રિક સામગ્રીને લીધે કારીગરી બધાની પાસે હતી જ, એટલે બધા છૂટું છૂટું કામ કરી લેતા હતા. પણ એ વાત કોઈક રીતે બહાર જાહેર થઈ ગઈ હશે, એટલે તપાસ કરવા પોલીસો આવેલા. પણ એ વખતે હું ઘરમાં નહોતો, મારી શાળાના જે કલાકો દરમિયાન આ બની ગયું. પણ ઘરે આવ્યા પછી ખબર પડી કે કંઈક ધમાલ આવી થઈ હતી. પણ આ લોકો પણ, એમને પણ માહિતી મળી જ ગઈ હતી કે આવું કંઈક થવાનું છે. મારા બાપુજીનું એક પુસ્તક મીરાબેન ભટ્ટે લખ્યું છે, એમાં આ બધી બહુ વિગતવાર એની વિગત આપી છે કે કેવી રીતે રેલવેથી, રેલવેના માસ્તરોથી માંડીને પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તરો દ્વારા માહિતી મળી જતી હતી કે બ્રિટિશ સરકાર શું કરી રહી છે, કે એનો કોણ આવવાનું છે. પણ આ બધી સાંભળેલી વાતો છે, કેમ કે એ વખતે હજી મને લાગે છે 8 વર્ષ ને 42, એટલે મારી બહુ એનાથી વધારે શું ચાલી રહ્યું છે ખબર નથી. અને પછી ઘરશાળામાં ભણવાનું થયું? ઘરશાળામાં તો પહેલેથી જ, એટલે દક્ષિણામૂર્તિનું બાલમંદિર, એટલે 2 કે 3 વર્ષ મને લાગે 1-2 વર્ષ જ હું ગયો હોઈશ, પછી દક્ષિણામૂર્તિ જ બંધ થઈ. કેમ કે એ લોકોએ આમલા સણોસરા જવાનું નક્કી કર્યું, ગ્રામ દક્ષિણામૂર્તિ. પણ આ સંસ્થા હતી જ, એટલે ત્યાં ઘરશાળા નામથી, અને હરભાઈ ત્રિવેદી જે દક્ષિણામૂર્તિમાં હતા એ ભાવનગર જ રોકાયા. એટલે એમાં પણ બાલમંદિરથી હાઈસ્કૂલ સુધીનું બધું જ હતું, એટલે મેં પૂરેપૂરા 11 વર્ષ એક જ સંસ્થામાં. આ ઘરશાળા નામ જ એક, હા, એમનો હેતુ જ એ હતો કે બાળકોને પોતે ઘરમાં જ છે એવું લાગવું જોઈએ. એટલે ખાસ એ, અને એ વારંવાર એ વસ્તુ અમને કહેવામાં પણ આવતી હતી કે આ હેતુ છે અને એ રીતે જ આપણે રહેવાનું છે. પણ એવું અનુભવાતું હતું એ વખતે? હા, બિલકુલ. કેમ કે બુચભાઈ, એક નટવરલાલ બુચ નામના નપ્રબુચ, એ પહેલા દક્ષિણામૂર્તિમાં જ હતા, પછી ઘરશાળામાં થોડા વર્ષ રહ્યા, પછી એ પણ સણોસરા ચાલ્યા ગયા. એટલે હું 10-11 વર્ષની ઉંમર હશે ત્યાં સુધી એમના પરિચયમાં હતો, તો પણ એ 90 વર્ષની ઉંમરે પણ અમારો એ એકબીજાને ઓળખીએ. હું તો એમને ઓળખું બરાબર, પણ એ પણ મને ઓળખે કે આ આટલા વર્ષ પહેલા મારો વિદ્યાર્થી હતો, એટલે એવો સંબંધ તો હતો જ. સાચા સાચા અર્થમાં, એટલે આમ ખાલી એક આશ્રમ જેવું વાતાવરણ, બાહ્ય વાતાવરણ આશ્રમનું નહોતું, બાકી જે જૂની પરંપરા એ સમયના યાદગાર પાત્રો આપણે કરીએ અત્યારના, કદાચ આપણે વિડિયો કેસેટ રિવાઇન્ડ કરીએ તો કોણ આવે? નહીં, એટલે હું સમજી નહીં. આપણે એ સમય જે આપ જીવ્યા, અચ્છા, ઘરશાળાનો જે સમય જીવ્યા, એ સમયના યાદગાર પાત્રો કેટલાક એવા હોય કે જે આપણા સમકાલીન હોય, કેટલાક આપણા વડીલ હોય? મુખ્યત્વે તો શિક્ષકો જ. હરભાઈ પોતે, બુચભાઈ, એક માધવજીભાઈ પટેલ એક શિક્ષક હતા, એ 3-4 ગણા વ્યક્તિગત પણ આમ ધ્યાન રાખતા હતા કે એવું. બાકી એ વખતના જે મિત્રો હતા, અમારી શાળા બહુ નાની હતી, 35 વિદ્યાર્થીથી મોટો કોઈ વર્ગ નહીં, અને દરેક વર્ગમાં એ બી સી કે એવો ડિવિઝન નહીં, એટલે બધા જ અમારા મિત્રોમાં બે મારા પોતાની સાથેના પણ હોય, બે મિત્રો મારાથી 2 વર્ષ પાછળ પણ હોય, ને 2 આગળના વર્ષના પણ હોય, એ જાતનું ગ્રુપ હતું. એટલે એમાંના
જે લાંબો સમય સાથે રહેવાનું બન્યું ત્યાર પછી પણ એક કિશોર પારેખ નામના આપણા બહુ ફોટોગ્રાફર જાણીતા હિન્દુસ્તાનના થઈ ગયા, એ અમે સાથે હતા. બીજા બે ત્રણ મિત્રોમાંથી સદભાગ્ય એવું બન્યું કે અમે બધા વડોદરા પણ લગભગ સાથે જ ગયા. એટલે એક નરેન્દ્ર પટેલ નામનો વિદ્યાર્થી હતો જે બહુ જાણીતો શિલ્પી બન્યો, અને પછી જોકે છેલ્લા 50 વર્ષથી અમેરિકા રહે છે હવે. પણ એવા ઘણા અમારી જોડે ચિત્ર શીખવામાં જ ઘણા બધા વિદ્યાર્થીઓ હતા કે જેમાંથી એક કે બે જ પછી ચિત્રકળા જેમણે ચાલુ રાખી. પણ એ લોકો જે જે ક્ષેત્રમાં ગયા એ બધે એમણે સારું જ કામ કર્યું. કેટલાક આર્કિટેક્ટ બન્યા, કેટલાક ડોક્ટરો બન્યા, એટલે મેડિકલ ડોક્ટર. તે સમયનો જે શિક્ષણનો માહોલ હતો અથવા તો શિક્ષણની જે પદ્ધતિ હતી એ કેવી હતી? એક તો દક્ષિણામૂર્તિથી એ લોકોએ રવિન્દ્રનાથનો જે અભિગમ હતો કે માતૃભાષાને જ શિક્ષણના માધ્યમ તરીકે વાપરવી જોઈએ એ અપનાવેલું. એને લીધે એક તો સમજવાનું બધું સહેલું થઈ જતું હતું, કેમકે અંગ્રેજીની વાત આવતી નહોતી. અને બીજું પરીક્ષા પદ્ધતિ કાઢી નાખેલી. એમ આમ તો ગીજુભાઈના વખતની જે મોન્ટીસોરી પદ્ધતિ દાખલ થઈ એ તો ઘરશાળામાં હતી જ, પણ બહુ બાલ મંદિરના લેવલે કે અક્ષર જ્ઞાન નહીં પણ નો એક સેન્સીસ બધી ડેવલપ થાય, એટલે હાથનો ઉપયોગ કેમ કરવો, શું કરવો, કેવી રીતે કરવો, એટલે એક તો એ અભિગમ હતો. અને બીજું પરીક્ષા પદ્ધતિ કાઢી નાખી, કેમ કે એમાં વેલ્યુ જજમેન્ટ મુખ્ય છે, કોઈ ખરેખર માપદંડ હોતા નથી. અને એક વસ્તુ આજે દૂધ દેખાય ક્યારે દહી થશે એ કોઈ એક પોઈન્ટ ઉપર નક્કી કરવું અઘરું પડે. એટલે એમ કે બાળકોને આપણે જે શીખવવું એ જ હેતુ હોવો જોઈએ. પરીક્ષાથી હુંસાતુસી જ વધે છે. એટલે એક તો ક્રમાંક આપવાનો કોઈ હતો નહીં. બીજી બધી શાળાના મિત્રો, બીજી શાળાના વિદ્યાર્થીઓ સાથે વાત થાય ત્યારે પહેલો નંબર ને બીજો નંબર કહે ત્યારે અમને સમજ નહોતી પડતી કે આ શું, પાટલી ઉપર આગળ બેસાડે ને પાછળ બેસાડે, એવું કઈ હતું નહીં, જેને જ્યાં બેસવું હોય ત્યાં. બીજું એ વખતે સહશિક્ષણ પણ ઘરશાળા સિવાય કઈ નહોતું ભાવનગરમાં, કે બહેનો ને ભાઈઓ બધા સાથે સાથે, એ પણ એક અભિગમ એમનો ત્યારે તો બહુ નવો હતો. બીજું કોઈને તું નહોતા કહેતા, શિક્ષકો પણ કોઈને અમને તું કહીને નહોતા બોલાવતા. એટલા ટાબરિયા હોઈએ તો પણ તું નહીં કહેવાનું, એ એક. અને એને લીધે એ ટેવ અમને પણ આવી કે ભાગ્યે જ કોઈને તું કહીને વાત કરીએ. અને હરીફાઈ ન થાય એટલા માટે શહેરમાં પણ એ વખતે એક ઓલિમ્પિક થતી હતી ભાવનગરની, પોતાની ભાવનગર રાજ્યની બધી શાળાના વિદ્યાર્થીઓને ભેગા કરીને, એમાં પણ ઘરશાળાના વિદ્યાર્થીઓનો પરફોર્મન્સ હંમેશા સારો રહેતો હતો, પણ કોઈ પુરસ્કાર લેવા કે એમાં નહીં જવાનું. એટલે મને લાગે છે કે જે અદેખાઈનું જે ધોરણ, આને પરિણામે જે અદેખાઈ જન્મે છે એ કોઈને થતું નહીં. એટલે એનું જમા પાસું, અને એને લીધે આગળ આવવા માટેનો એમ કે મારે મહેનત કરવી જ જોઈએ બીજાને, અને હું આગળ ના આવી શકું તો બીજાને ધક્કો મારીને પાછળ કરું, બરાબર. એ બંને ડેવલપ ના થયું. એટલે એક રીતે એને નબળાઈ કહે તો નબળાઈ પણ રહી ગઈ અમારામાં. એટલે એ સમયનો એ સમય તો પાછો પોસ્ટ વર્લ્ડ વોર નો હતો, એટલે આમ જુઓ તો સ્પર્ધાત્મકતા કે સરસાઈ સાબિત કરવી એનો એક પહેલો હતો, એટલે પણ એ આ પાયાના શિક્ષણથી દૂર થયો હતો. ઇનફેક્ટ આ વાત કરી એટલે મને યાદ આવ્યું કે પોસ્ટ વર્લ્ડ વોર જાપાનમાં કોઈએ નવી રીતે શિક્ષણ કરેલું, ને એનું એક પુસ્તક તોતો ચાન નામનું બહુ પ્રખ્યાત થઈ ગયું છે. અને એ મેં વાંચ્યું ત્યારે મને એવું લાગતું કે જાણે આ ઘરશાળાની જ વાત હોય બધું જ. હવે તો પીટીસી ના એના અભ્યાસક્રમમાં મૂકવામાં આવ્યું એ પુસ્તકને, એ મને ખ્યાલ નથી, પણ મને એ નવાઈ લાગી કે જાપાનમાં થયું
એટલે આખી દુનિયામાં એનો અનુવાદ થયો, ગુજરાતીમાં પણ થયો, અને અહીંયા જે થયું છે એની નોંધ પણ લેવાઈ નથી. એટલે આપણે ત્યાં પેલી બે કહેવત છે ને, ઘરના છોકરા ઘંટી ચાટે, એવું પણ થતું હોય છે ને, ઘર કી મુર્ગી દાલ બરાબર, એવું પણ લાગ્યું. પણ ચિત્રમાં આપે જે પછીથી આખો એક વળાંક લીધો, એમાં પહેલેથી કોઈ ચિત્ર શિક્ષકો નું પ્રદાન કે આપણે એમ કહીએ કે કયા વગરનું કોઈ પ્રેરણા મળી હશે? ના, મને તો, હું તો જસ ચિત્ર શિક્ષકોને જ આપું. આકસ્મિક રીતે એવું બન્યું કે પક્ષીઓમાં અમને રસ, કોઈ શિક્ષક હવે યાદ નથી કોઈએ, પણ રસ લેતા કરેલા જુદા જુદા પક્ષીઓને ઓળખવા, શનિવાર કે રવિવાર ખાસ કરીને વરસાદ આવે એટલે શાળા બંધ થઈ જાય. પ્રહલાદ પારેખ અમારા એ વખતે ત્યાં શિક્ષક ઘરશાળામાં હતા ત્યારે, અને રવિન્દ્રનાથની અસરથી એમણે આખું વર્ષા મંગળ, વર્ષા ગીતો એ ગવાતા, એટલે વર્ષાનું બહુ મહત્વ હતું. અને વરસાદ, પહેલો વરસાદ પડે એટલે શાળા આખી બંધ થઈ જાય, અને આચાર્ય હરભાઈ સહિત બધા જ, એક વિક્ટોરિયા પાર્ક નામની જગ્યા છે, એ વખતે લગભગ જંગલ જેવું હતું, એમાં બધા ફરવા નીકળી પડવાનું. એટલે આ કયું પક્ષી છે, અને ત્યાં જાત જાતના પક્ષીઓ પણ હતા, એટલે એમાં રસ પડવા માંડ્યો. પછી કોઈક નવું પક્ષી જોયું હોય ને કોઈને સમજાવવું હોય તો કેવી રીતે સમજાવવું, એટલે આમ ચિત્રીને દેખાડવાનો પ્રયત્ન કરવો, ને એમાંથી મને થયું કે આ જરાક કરવા જેવું છે. અને એ વખતે એક નવા શિક્ષક જગુભાઈ શાહ નામના આવેલા, એ પોરબંદરના મૂળ, પણ બહુ સારા ચિત્રકાર હતા, અને એની કરતાંય સારા શિક્ષક હતા. અચ્છા, કે એમને બાળકોમાં એટલો બધો વિશ્વાસ કે અમે ચિત્રકાર જ હોઈએ એવી રીતે જ વાત કરે, અને એ પ્રકારની જ વાત કરે. એટલે એમનો ખાસ વર્ગ ઘરશાળામાં સંગીતના, નૃત્યના અને ચિત્રના જુદા વર્ગ પણ ચાલતા ચાલતા. રેગ્યુલર સમયપત્રકમાં હોય તો ખરા જ, પણ વધારે જેને કરવું હોય. એટલે એમાં મેં કોઈને જોયું કે બહુ બીજા જે સિનિયર વિદ્યાર્થીઓ જે કામ કરતા હતા, એટલે હું પણ એમાં દાખલ થઈ ગયો. ઇનફેક્ટ મેં એક ચિત્ર પણ બનાવેલું, એ વખતે મારી ઉંમર 1946માં, એટલે 12 વર્ષ. અને એક હરિજન વ્યક્તિ માથે મળનો ડબ્બો લઈને જતો હોય, અને આમ જુગુપ્સા થાય ઘણાને, અને એ પ્રદર્શનમાં પાછું જગુભાઈએ અમારા ચિત્રોનું પ્રદર્શન પણ કરતા, બધા મા બાપોને, શહેરના લોકો જોવા પણ આવે, અને પછી કોઈએ એનો વિરોધ કર્યો કે આવું ગંદુ ચિત્ર, આવું ગંદા વિષયનું ચિત્ર. એટલે એમણે સમજાવ્યું કે ચિત્ર ગંદુ અને ચિત્રનો વિષય ગંદો, એ બે જુદી વસ્તુ છે, અને જેને જે ચિતરવું હોય એમનો અધિકાર છે, એવી બધી જે આજે હવે સમજ પડે છે, પણ ત્યારે બહુ નવાઈ લાગતી હતી. કે પણ એમણે બધાનો બચાવ કર્યો. એટલે એ પહેલું ચિત્ર, હા, એ આમ જેને હું ચિત્ર કહી શકાય એ રીતે પૂરી પૂરું, આમ લીટા તો ઘણા કર્યા છે પણ. અને એ ચિત્ર શિક્ષકોમાં જગુભાઈ ઉપરાંત બીજા કોઈ શિક્ષકોને યાદ કરો? આમ તો બુચભાઈ મને બહુ યાદ આવે, કેમ કે હરભાઈ પોતે જ્યારે કોઈક શિક્ષક કોઈ કારણસર ગેરહાજર હોય તો એ પણ આવી જતા હતા. અચ્છા, એટલે એ ખાસ મુખ્ય, અને એમનો વર્ગ બહુ ગમતો. અને એક બે પછી પાછળથી, શરૂઆતમાં ઘરશાળા દક્ષિણામૂર્તિ બની ત્યારે એવું થયું કે જે લોકો કોલેજમાં પ્રાધ્યાપક હોય કે થઈ શકે હોય એવી લેવલના લોકો હોય, એ છોડીને નાના બાળકો સાથે કામ કરવા માટે આવી ગયેલા. નાનાભાઈ પોતે જ મોટે ભાગે પ્રોફેસર હતા કંઈક, પણ એ ત્યાંથી છોડીને. પણ પછી ધીરે ધીરે એવા શિક્ષકો ઓછા થતા ગયા, અથવા ગ્રામ દક્ષિણામૂર્તિમાં અમુક લોકો જતા રહ્યા. રઘુભાઈ, ડૉક્ટર રઘુભાઈ નાયક એક હતા, એમણે અમદાવાદમાં એક સ્લમમાં, કાળુપુર વિસ્તારમાં સરસ્વતી વિદ્યાલય શરૂ કર્યું. એટલે પછી અમુક જે શિક્ષકો આવ્યા એ જરા પ્રમાણમાં એમની તુલના થયા વિના રહેતી નહોતી, એટલે મને એવું લાગ્યું કે બહુ રસ ન પડ્યો અમુકમાં.
પણ એક છલભાઈ ઓઝા હતા. એવું પણ બન્યું કે ભીત ચિત્રો કરવાની શરૂઆત થઈ ગઈ હોય એ ઉંમરે. આમ તો બધા જ બાળકો ભીત ઉપર અધિવેશન માટે પણ કઈ, આમ તો બાળકો ભીત ઉપર લીટા કરતા જ હોય, પણ ભીત વર્ગની ભીત ઉપર કામ કરાવવાનું જગુભાઈએ, એમ કે દક્ષિણામૂર્તિ જયારે અમર ઘરશાળાનું મકાન દક્ષિણામૂર્તિના જ મકાનમાં હતું અને એમાં સોમાભાઈ શાહના કરેલા ચિત્રો હતા અમુક એક બે જગ્યાએ, એ રહેવા દીધેલા. પણ આવું થવું જોઈએ, પણ હવે એમ કે વિદ્યાર્થીઓ જ કરે એટલે એમણે આચાર્ય સાથે કદાચ ઝઘડો કરીને પણ આ મંજૂર કરાવ્યું રજા, કેમ કે બાળકો કેવું કરશે કે જે કરે, દરેક વર્ષે આપણે નવું કરાવશું, પણ એમને એટલે એટલે પોતાના કદ કરતા ચાર પાંચ ગણા મોટા ચિત્રો કરવાની જયારે અમને તક મળી એટલે એને લીધે ઘણી હિંમત આવી ગઈ અને મને પછી ભવિષ્યમાં ઘણા ભીત ચિત્રો કરવાની જરૂર પડી ત્યારે બીજા ગભરાય એવી જરાય ગભરા પણ નહોતી થતી. પણ ધ્રાંગધ્રા કોંગ્રેસ એક થયેલી ત્યારે પણ એના ડેકોરેશનની જવાબદારી જગુભાઈએ સંભાળેલી અને અમારી ટીમ સાત આઠ બધા વિદ્યાર્થીઓ બધા ઉંમર 10 થી 12, 13, 14 વચ્ચેની અને 10-15 દિવસ અમે ત્યાં ધ્રાંગધ્રા મુકામ કરીને, કેમ કે જગુભાઈને નંદલાલ બોઝ સાથે હરિપુરા કોંગ્રેસમાં કામ કરવાનો અનુભવ હતો અને નંદબાબુનું જે કામ હરિપુરામાં કરેલું એ પણ જોવા મળ્યું, કેમ કે જગુભાઈએ અમુક પોતે ડ્રોઈંગ કરી રાખેલા એના. એટલે બહુ નાની ઉંમરે એટલું એક્સપોઝર તો, એટલે મસ્ત એક જાતનો સેલ્ફ કોન્ફિડન્સ આવે એ જાતનું કામ કરવાની તક મળી. આમ રખડવાનું તો કોઈક ને કોઈક રીતે થતું જ હોય, પણ આવી જે બાળકોમાં પૂરો વિશ્વાસ રાખીને અને એ જે કરે છે એ સારું જ છે એવી રીતે, એટલે એવા શિક્ષકો નથી મળ્યા બહુ ત્યારે તો નહીં જ જગુભાઈ સિવાય. પણ મને એમ છે ઘરશાળામાં અરુભાઈ અને આ બધા વડીલોને લઈને ઘણા બધા ધુરંધરો ત્યાં આવતા જતા રહેતા હશે, એટલે એનો સંગ પ્રાપ્ત થયો હોવો જોઈએ. એટલે અમને જેને જેમના નામ પાઠ્યપુસ્તકમાં વાંચવા મળતા હતા એવા ઘણા લોકોની અવર જવર ત્યાં આંખ સામે, એટલે જોવા, સુંદરમ, જ્યોતિન્દ્ર દવે, કદાચ કાકા કાલેલકર, મને પૂરી ખાતરી નથી પણ અડધું પડધું એવું પણ યાદ આવે, એનએસ બેન્દ્રે, એવા ઘણા લોકો જે કોઈ ભાવનગરમાં કોઈ એવું આવ્યું હોય એમને અહીંયા તો બોલાવતા જ. ઉપરાંત જે દક્ષિણામૂર્તિના જૂના વિદ્યાર્થીઓ જે પછી બહાર રહેતા હોય પણ મોટા થયા હોય, મોટા એટલે એમના ક્ષેત્રમાં, કેમ કે પ્રહલાદભાઈ ચાલ્યા ગયા હતા પણ એ પણ પાછા આવે, જ્યારે આવે ત્યારે આવે જ. શ્રીધરાણી પણ, શ્રીધરાણી, કૃષ્ણલાલ શ્રીધરાણી, અને મારા કાકા પણ પછી એ લોકો સાથે જ બધા અભ્યાસ કરેલો, શ્રીધરાણી, પ્રેમશંકર ભટ્ટ, પ્રેમશંકરભાઈ, પ્રહલાદભાઈ, એ તો ભાવનગર દક્ષિણામૂર્તિ, પછી અહીંયા ગુજરાત વિદ્યાપીઠમાં અને શાંતિનિકેતનમાં, એટલે એ કારણે પણ સંસ્થાને આવો લાભ મળ્યા જ કરતો કોઈ પણ એવી રીતે બહારથી આવ્યું હોય. અને એ કેટલાક વિદ્યાર્થીઓના મનમાં પાક્કું બેસી પણ જાય એ સમયનું, ભલે ઉંમર નાની હોય, પણ કેટલાક લોકોની મુલાકાત પણ વર્ષો સુધી યાદ રહી હોય આપણને, એની અસર છૂટી ગઈ હોય. એટલે વ્યક્તિગત ધોરણે મળવાનું નહોતું થતું, કેમ કે આવા આવા લોકો આવ્યા હોય ત્યારે એમનું એક વ્યાખ્યાન ગોઠવે, બરાબર, અને બધા. પણ પછી ધીરે ધીરે આમાં ચિત્રમાં રસ વધવા માંડ્યો એટલે ચિત્રકારો કોણ આવ્યા કે એવું થાય તો વધારે રસ પડતો હતો. પણ પછીનો જે આખો માહોલ આવ્યો એની અંદર શિશુ વિહારનું પણ એક પાસું બાજુબાજુમાં બરાબર ચાલ્યું, એ સાથોસાથ જ ચાલ્યું, કેમ કે ઘરશાળામાં વાતાવરણ મુક્ત હોવા છતાં અક્ષર જ્ઞાનની આજુબાજુનું રહેતું હતું, જ્યારે શિશુવિહારમાં તદ્દન અનૌપચારિક રીતે તાલીમ અપાતી, એમાં રમત ગમત, વ્યાયામ એ સેન્ટરમાં એ હતું, પણ એની સાથે સમાજ માટે જે રીતે થાય, સંસ્થા માટે એમ કે બેન્ડ હોવું જોઈએ તો બેન્ડ વગાડતા શીખ્યા,
પછી પેલું કરચલિયા પરાનું એક સંસ્થા હતી નાની, એ લોકો ફંડ ઉઘરાવવા માટે લગ્નમાં બેન્ડ વગાડવા જાય તો એમની પાસે કોઈક વખત બે ઓર્ડર હોય તો પછી અમે પણ બધા જતા હતા, એટલે કોઈકના વરઘોડામાં બેન્ડ વગાડ્યું એવું બધું. એટલે એક ખોટી શરમ આ બાબતથી ન થાય કે થાય એવી બધી જે માન્યતાઓ બધી નીકળી ગઈ. ઉલટું આમ બહુ આનંદ આવે કે આવું પ્રવૃત્તિઓનો પાકો અનુભવ શિશુ વિહારે પણ આપ્યો. અને બધું જેમ ઇલેક્ટ્રિકનો ફ્યુઝ ઉડી ગયો હોય તો કેવી રીતે રિપેર કરવો, કોઈની ઉપર ડિપેન્ડ ન કરવું પડે. આપણે હવે મુશ્કેલી એ થાય છે, કારીગરો ફરિયાદ કરે છે કે અમને કામ નથી મળતું અને કામ આપો તો આવે નહીં કેટલા નાના કામ માટે. એટલે આવું બધું સાયકલની કેવી રીતે રિપેર કરી લેવી, પંચર કેવી રીતે કરી લેવું, એવી બધી વસ્તુ જે આમ જેને શિક્ષણ ગણાય જ નહીં એવું બધું શિશુવિહારમાં બધું થયા જ કરતો હતો. અને ઉનાળાની રજામાં તો ખાસ ગ્રીષ્મ તાલીમ વર્ગ 6-7 વર્ષે 43 થી શરૂ કરેલું કે સાંજે 4-5 વાગે બધા આવી જાય, 8-8:30 સુધી વ્યાયામ રમતગમત, પછી બધા ત્યાં જ જમે, બધા પોતાનું લઈને આવ્યા હોય ટેપે બરાબર, પછી પાછું 1-1.5 કલાક વ્યાખ્યાન સંગીત બધું જે અવેલેબલ હોય ભાવનગરમાં જે એવા એવા બધાની થ્રુ એવો કાર્યક્રમ ચાલે, પછી બધા મેદાનમાં જ સુવાનું અને રાત્રિ પહેરા પાછું બધાએ ધ્યાન રાખવાનું, એટલે જેનો ગમે ત્યારે ઉઠાડે એને ઉઠવાનું, કલાક એ કરવાનું, ચોકી પહેરો, ચોકી પહેરો, પછી સવારના 6 થી ફરી વાર રમત ગમત વ્યાયામ, અને 7-8 વાગ્યા સુધી બધું થાય. કેમ કે આ લોકો પાછા બધા જ નોકરી બંદરમાં કરતા હોય એટલે પાછા એમણે ત્યાં ચાલ્યા જાય, એટલે પ્રયોગાત્મકતા પાકી શિક્ષણમાં એ વખતે, અને 3-4 દિવસ પછી છેલ્લે પ્રવાસ થાય એટલે ચાલતા જ જવાનું, રસોઈ પણ કરવાની, નાટકો કરવાના, અને નાટકોનું એ પછી એક જનરલ બીજી પ્રવૃત્તિ હતી એ શેરી નાટકો. આમ તો 42ની જે ચળવળની જે પ્રભાત ફેરી ને એ બધું થતું હતું એ પણ ચાલતું હતું. પ્રભાત ફેરીમાં મારા બાપુજી પણ જતા હતા, એમના બીજા મિત્રો પણ આજે બંદરના અને શિશુવરમાં જે શિક્ષકો હતા, એટલે સમજ ન પડે પણ સાથે ફરવાનો જ એક આનંદ આવતો હતો કે કંઈક બહુ મોટું કામ કરીએ છીએ. અને પછી સમાજ શિક્ષણના ભાગ તરીકે શેરી નાટક કરવાનો રિવાજ હતો, અને એમાં એક બે નાટકમાં મારે પણ ભાગ લેવો પડેલો. એક ચુંદડીઓ બ્રાહ્મણ નામનો નાટક હતું, એટલે પ્રહસન જેવું આ લોકોએ કરેલું કે બ્રાહ્મણો કેવી રીતે છેતરતા હોય છે, પછી કંકુ કાઢે એવું બધું કરે છે. હજી મોટા મોટા ગુરુઓ પણ કરે છે આજે ચમત્કારોમાં, એટલે એવા ચમત્કારો કેવી રીતે કરે છે ને શું કરે છે એનો ભેદ ખુલ્લો પાડવાનો. અચ્છા, એટલે એમાં એક વખતે એક પાત્રમાં દીકરો છે એ સમજદાર છે ને જાણે છે બધું, અને એનો બાપ બિચારો અભણ છે ને ગરીબ છે એટલે એ ભોળવાઈ જાય છે, અને પછી દીકરો પણ જે દીકરો બનતો તો એ પાત્ર આવેલો નહીં એટલે મને લીધો, પણ દીકરાને ભાગે બોલવાનું ઘણું આવતું હતું ને બાપાને ભાગે બહુ ઓછું બોલવાનું હતું, એટલે મારા બાપા મારો દીકરો બન્યા અને હું એમનો બાપ બન્યો. 8-9 વર્ષનો બાપ અને 35-40 જે એ વખતે એમની ઉંમર હોય એ મારો દીકરો, એટલે પ્રહસનનું પેલી જે અસર છે એ વધી ગઈ, વધી ગઈ બરાબર. કેમ કે એક જાતની રમૂજ, અને પાછા ઘણા ખરા લોકો ઓળખે અમને ખરેખર બાપ દીકરા તરીકે પણ, એટલે પણ એને લીધે નાટકની એક આખી સમજ જે બ્રેખ્તના નાટકની જે પછી વાત NSD માં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા વાળા હવે કર્યા કરે છે એ આ લોકોએ બ્રેખ્તનું નામ સાંભળ્યા વિના પણ કર્યું કરતા હતા, કે નાટકને ને પાત્રને એ નાટક જ છે એમ, પરફોર્મન્સ છે ને, કોઈ જાતની પર્સનલ એની જોડે એ ન થવું જોઈએ. એટલે મેટ્રિક સુધીનો અભ્યાસ ત્યાં કર્યો? હા, ત્યાં જ ઘરશાળા, ત્યાં જ. પણ મને જે અમારા શિક્ષકોમાં એક જે બહુ ગમતા હતા બીજા ઇતિહાસના એ છેલભાઈ ઓઝા હતા,
અને એમણે બધી બ્રિટિશ બીજા બધા મરાઠા ઇતિહાસને રાજપૂત ઇતિહાસને એ બધાની કરતા બ્રિટિશ પીરિયડના ઇતિહાસ ઉપર એમને એ બહુ સારી રીતે સમજાવતા હતા. અને જે બ્રિટિશોએ જુલમ કરેલો એટલે મને એની ચીડ વધતી જ ગઈ ત્યારથી, અને અંગ્રેજી પ્રત્યે નફરત વધતી ગઈ કે આ એ લોકોની ભાષા આપણી ઉપર પરણે ઠોકી બેસાડી છે. એટલે પંડિત સુંદરલાલ દેવનું ભારતમાં અંગ્રેજી રાજ અમારા ઘરે હતું અને બીજું કંઈ નહીં, પણ એ મેં ત્યારે વાંચેલું એટલે જેટલું સમય બાકી. અને એને લીધે હું મેટ્રિકમાં મેં અંગ્રેજી પરીક્ષા આપી જ નહીં, હું પરીક્ષા બેમાં ગયો જ નહીં તે દિવસે. એમ હા, એટલે બાકી બધું ત્યાં સુધી. એટલે અંગ્રેજી વિના મેટ્રિક કર્યું? ના, એટલે નપાસ થયો. નહીં, મેં એ વખતે 1950માં મેં પરીક્ષા આપી ત્યારે SSC બોર્ડ શરૂ થયું, અને ત્યારે કંઈક 56 વિષયોમાંથી વિદ્યાર્થીઓએ 4 કે 5 ફરજિયાત પસંદ કરવાના અને બાકીના પસંદગીના. એટલે ફરજિયાત તો હું છોડી ન શક્યો, પણ પસંદગીમાં મેં સંસ્કૃત છોડી દીધું, બીજગણિત છોડી દીધું. કે બીજગણિતના શિક્ષક પણ એવા હતા કે મને એરિથમેટિક અને જ્યોમેટ્રીમાં વાંધો નહોતો આવતો, અને એને લીધે હું SSC સુધી તો પહોંચી ગયો હતો. કેમ કે અમારે ત્યાં પરીક્ષાની સિસ્ટમ નહોતી, પણ આમ ટ્યુટોરિયલ આજે કહે છે એવી રીતે દર 15 દિવસે વર્ગમાં ને વર્ગમાં ટેસ્ટ જેવું થતું હતું, એટલે એને આધારે આને લીધે. એ જ રીતે કેમિસ્ટ્રીમાં રસ નહોતો પડતો, પણ ફિઝિક્સમાં હું એટલા માર્ક લઈ લેતો હતો કે સરેરાશ 2 ના મળીને 35 થઈ જતા હતા, એટલે મને એવી રીતે વાંધો ન આવ્યો. પણ અંગ્રેજીને લીધે અંતે જ. પણ મેટ્રિક થયા પછી કઈ લાઈનમાં જવું, કે જે અત્યારે બહુ મોટા દ્વિધાના પ્રશ્નો હોય છે, એવા હતા કે ના સરળતાથી જ? દ્વિધા જેવું રહ્યું જ નહીં મારે માટે, કે મારે માટે સંસ્કૃત ને અંગ્રેજી નહોતું, એટલે હું આર્ટ્સને લગતા કોઈ હ્યુમેનિટીના વિષય લઈ શકું એવું નહોતું. મેથેમેટિક્સ, ગણિત અને સાયન્સ છોડ્યું હતું, એટલે એ સાયન્સ બંધ. એટલે રસ મને એમાં ઘણો હતો, પણ એટલે મારે માટે કંઈ ચિત્રકળા સિવાય કંઈ હતું જ નહીં. અને ચિત્રકળામાં સૌથી ઓછા માર્ક હતા મારા એમ પરીક્ષામાં SSCમાં. પણ એટલે શાંતિનિકેતન જવું છે એવું નક્કી કરેલું, નામ સાંભળેલું, બાકી કંઈ સમજ નહોતી કે કેવી રીતે જવાય કે શું થાય. પણ એ વખતે મારી આગળના વર્ષે મેં જે નરેન્દ્ર પટેલને એક નામ આપ્યું હતું, એ આગલે વર્ષે વડોદરા આવી ગયેલો, અને વડોદરામાં એક કલાભવન ચાલતું હતું જૂનું, સયાજીરાવના સમયથી. સોમાભાઈ શાહ પણ કલાભવનમાં જ ભણેલા, એટલે મને લાગે છે કે નરેન્દ્રને પણ એને જ સલાહ આપી હશે. એટલે એ વર્ષ પૂરું કરીને પાછો આવ્યો ત્યારે એણે મને વાત કરી કે એક નવી યુનિવર્સિટીમાં નવી કોલેજ જ શરૂ થાય છે, અને એમાં માર્કંડ ભટ્ટ એના મુખ્ય પ્રાધ્યાપક રહેશે, અને NS બેન્દ્રે પણ આવવાના છે. એટલે NS બેન્દ્રેને પણ હું કામથી જાણતો હતો. એ વખતે એક ઇલસ્ટ્રેટેડ વીકલીમાં એક સિરીઝ આવતી હતી એક આધુનિક કલાકાર વિશે દર અઠવાડિયે 2-3 પાના ભરીને, અને મારા એક મિત્રને ત્યાં એ માસિક આવતો હતો, અને એને આર્ટમાં રસ નહોતો, એટલે એ વાંચી લે પછી મને મળતો હતો. એટલે મને આધુનિક ભારતીય કળામાં શું થઈ રહ્યું છે એ ત્યારથી ખ્યાલ આવી ગયો હતો. અને NS બેન્દ્રેને એક ત્યાં ભાવનગર અમારી શાળામાં પણ આવેલા, અને એનું કામે જોયેલું. એટલે જ્યારે વડોદરામાં જ છે તો શાંતિનિકેતન સુધી શું કામ જવું, એટલે પછી અચાનક વડોદરા આવવાનું નક્કી કરી નાખ્યું. પરફોર્મિંગ આર્ટ કોલેજમાં ના ફાઇન આર્ટ્સ કોલેજમાં ફાઇન આર્ટ્સ ફેકલ્ટી નામથી એક આખી ડેવલપ થયું. આપણે ત્યાં હિન્દુસ્તાનમાં કોઈ યુનિવર્સિટીમાં ફાઇન આર્ટ્સના સબ્જેક્ટ્સ હતા જ નહીં. આર્ટ્સની સ્કૂલ ઓફ આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ્સ એ નામથી અંગ્રેજોના વખતથી જે જે સ્કૂલ ઓફ આર્ટ કલકત્તા, લખનૌ, લાહોર, મદ્રાસ એમ સ્કૂલો હતી, પણ એમાં ક્રાફ્ટ ઓરિએન્ટેડ વધારે અને હાથની તાલીમ મુખ્યત્વે.
આમાં યુનિવર્સિટીના સ્તરે અને હાથની તાલીમ ઉપરાંત એક બૌદ્ધિક વિષય તરીકે પણ અને શિક્ષણના વિષયોમાં ભાષા, સાયકોલોજી, કલાનો ઇતિહાસ, એસ્થેટિક એવા વિષયો પણ ભણવાના હતા. એટલે મ્યુઝિક કોલેજ અને ફાઇન આર્ટ્સ કોલેજ એમ બે ફેકલ્ટીના બે ભાગ હતા, કેમકે મકાનો જ જુદા હતા. અને આર્કિટેક્ચર એ ત્રણેય બધું ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સમાં હતું, પણ પછી આર્કિટેક્ચરવાળા ટેકનોલોજીમાં, કેમકે એમાં સ્કેલ સારો મળતો હતો, એટલે એ લોકોએ એમ નક્કી કર્યું કે અમારે આમાં જોડાઈ જવું છે. અને મ્યુઝિક કોલેજ પણ 20 વર્ષ સુધી મ્યુઝિક કોલેજ અને ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ કોલેજ એ એક ફેકલ્ટી હતી. પછી એને પણ પરફોર્મિંગ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ એ રીતે જુદું સ્ટેટસ મળ્યું પાછળથી, પણ ત્યાં સુધી એક જ હતો. અને એટલે અમારે એ કારણે મ્યુઝિક કોલેજ સાથે પણ સંબંધ હતો. પણ વડોદરા આવવાનું થયું તો પિતાશ્રીની આર્થિક સહાય નિયમિત મળી રહે એવું બન્યું કે ઓન વાઇલ યુ લર્ન જેવું? આમ તો એમણે ક્યારેય ના નથી પાડી, પણ મને ખ્યાલ આવી ગયેલો કે એમની જે પગારની મર્યાદા હતી, કેમ કે મારે એક વખત એક પક્ષીમાં મને રસ હતો અને એક પુસ્તક લેવાનું હતું, એક 12 રૂપિયા કિંમત હતી, અને મેં એને કહ્યું એટલે મેં બને એટલો પ્રયત્ન કર્યો કે જે મારાથી થાય એટલું કરી લેવું. પણ એ પ્રયત્નમાં આપે કેવા કેવા બધામાંથી, આમ તો થોડી ગ્લેમર પણ કહેવાય કે આવું વાંચેલું, એમ કે તિલક કે એવા કોઈક લોકો કે રસ્તાના દીવે બેસીને વાંચતા, એટલે અમારે ઘરમાં ઇલેક્ટ્રિસિટી હતી તોય બહાર થાંભલે જઈને વાંચવાનું, એટલે થોડુંક મને લાગે છે આવી ગ્લેમર પણ, કે પરદેશમાં બધા વિદ્યાર્થીઓ જાતે કામ કરતા હોય છે એવું, આજે પણ કરે છે, બહુ વ્યવસ્થિત રીતે કરે છે, એટલે એવો ખ્યાલ પણ હતો. એટલે મેં કોઈકને ઘરે પટાવાળા તરીકે પણ કામ કર્યું, ટ્યુશન પણ કર્યા સ્કૂલમાં, કોઈક ચિત્ર શિક્ષક કે રજા ઉપર હતા લાંબી રજા ઉપર તો ત્યાં કામ કર્યું. મૂળ બને એટલા ઓછા પૈસા ઘરેથી લેવા લીધા વિના તો રહ્યો જ નહોતો, લેવું જ પડ્યું, પણ થાય એટલો પ્રયત્ન કર્યો હતો. એટલે હું હોસ્ટેલમાં રહેતો નહોતો, 1 વર્ષ જ હોસ્ટેલમાં રહ્યો હતો, પછી બાકીના 6-7 વર્ષ કોઈકની સાથે આમ તેમ. એક બે વાર એક મિત્ર હોસ્ટેલમાં હતો એટલે મારો સામાન એને ત્યાં પડ્યો રહે ખાલી, ને રાત્રે જઈને અગાશીમાં એનો બિસ્તરો લઈને અગાશીમાં સુઈ જવાનું, ને વહેલી સવારે બાથરૂમનો ઉપયોગ કરીને પાછું કોલેજ ભાગી જવાનું, એવું બધું જરાક. પણ થોડીક એ વખતે સ્કોલરશિપ કે એવી કોઈ જોગવાઈ નહીં થઈ એ વખતે, આમ સૌરાષ્ટ્ર સરકાર, એ વખતે તો ગુજરાત રાજ્ય નહોતું ને, સૌરાષ્ટ્રનું રાજ્ય જુદું હતું, અને એમાં સ્કોલરશિપ પણ હતી, પણ આપણે ત્યાં પેલું ટકેશેર ભાજી ટકેશેર ખાજા કે એનો કંઈક નિયમ હતો કે જેમનું પગારનું ધોરણ 250 થી નીચે હોય, એટલે 250 થી નીચે હોય અને એક દીકરો હોય એને મળે, અને હમણાં 250 થી વધારે હતા, 300 હતા કે એવો કંઈક પગાર હતો, પણ માયા મોટી હતી ઘરે તો ન મળ્યું. પણ એટલે સ્કોલરશિપ ન મળી, પણ પછી પાછળથી મને એક અંગત કોઈએ, એક મનુભાઈ બક્ષી નામના મિત્ર હતા મારા બાબુજીના, અને એમને કે ખ્યાલ હશે, એટલે મને 50 રૂપિયા સ્કોલરશિપ છેલ્લા વર્ષે આપેલી, હું 4th વર્ષમાં હતો ત્યારે 50 કે 60 રૂપિયા મળતા હતા. પણ પછી થોડું થોડું કામ આમ તેમ ચાલતું હતું, ને 57 પછી મને કલ્ચરલ સ્કોલરશિપ પણ મળી ગયેલી, કેમ કે ત્યારે એક એવી યોજના હતી કે ગુરુ પાસે જઈને વિદ્યાર્થી ભણી શકે, એટલે એ
એ બહુ સારી કરી અને હજુ ચાલુ છે સદભાગ્ય. થોડાક જે સારા કામો પણ શરૂ થયા ને તૂટ્યા નહીં એમાંની આ અત્યારે લોકોને 6-7 હજાર કે વધારે આપતા છે, પણ એટલે એમાં 2 વર્ષ કામ કરવાનું તક મળી. ત્યારે મારા બાપુજી બંદરમાં એમને કંઈક પ્રોબ્લેમ શરૂ થયેલો કોઈક એમના નવા ઓફિસર જોડે, બહુ એની લાંબી વાત છે ને વિચિત્ર છે, પણ એટલે એમણે છોડી દીધેલી નોકરી. અચ્છા. એટલે મને એ પણ ખ્યાલ હતો, એટલે હું સ્કોલરશિપમાંથી એ પોતે તો લે નહીં પણ હું મારા બાને છનોમાં થોડા થોડા મોકલતા હતો પૈસા, એવું કરું. એટલે એમ કહેવાય કે બિલાડીની જેમ અનેક ઘર બદલતા બદલતા પહેલા 7 વર્ષમાં મને લાગે છે મેં 8-10 જગ્યા બદલી. એમાં એક સિનેમા થિયેટરમાંય એક ઓરડીમાં રહેવું પડ્યું અને માકડથી હેરાન થઈ ગયો, કેમ કે આખા થિયેટરના માકડ પછી એ ઓરડીમાં રાત્રે એક જ મળે માણસ, એવું ઘણું કર્યું. પણ આજે હવે એમ લાગે કે એ બધા સંઘર્ષો માંથી આજે અહીંયા પહોંચાણું. અને સંઘર્ષ કેવું કે ખબર નથી, પણ કેમ કે અમુક વખત થાય આપણે ગાડીમાં ચાલીને ક્યારેક તેલ ન હોય તો અવાજ આવે, આ બધા સંઘર્ષો. અને આમ સંઘર્ષ શબ્દ વાપરવો ગમતો નથી, એટલું બધું કર્યું હોય એવું પાછું લાગતું નથી. બરાબર. કેમ કે કઈ રીતે કંઈક ને કંઈક મેળ પડ્યા જ કરતો હતો. અમારા શિક્ષકોને બધાને ખ્યાલ હશે, એટલે અડધો વખત તો હું એમના ઘરે જ રહ્યો ને ઇવન ખાધું પીધું. ઘણી વખત મિત્રોનું ટિફિન હોય એમાંથી ખાધું પીધું. અને કઈ ડિગ્રી પછી એમાં કોલેજ જે કર્યું? મેં પેલું અંગ્રેજી કર્યું નતું એટલે હું રેગ્યુલર ડિગ્રી કોર્સમાં નહીં જોડાયો, જોડાઈ નતો શક્યો. એટલે મેં ડિપ્લોમા કોર્સ એક હતો ત્યારે હજી લેતા હતા, અને એ બહુ સારી સ્કીમ હતી કે જેને ચિત્રકળામાં જ રસ હોય અથવા મૂર્તિ કે ગમે તે એ શું કામ ન શીખી શકે એમ. બહુ બહુ તો આર્ટ હિસ્ટ્રી ન શીખવું હોય તો ન શીખે એમ. બરાબર બરાબર. એ હવે પછી પેલું 12મું ને બધું થયા પછી બંધ થઈ ગયું, એટલે પણ ત્યારે આ છૂટું હતું કે આ થઈ શકે. અને પોસ્ટ ડિપ્લોમા પણ પછી નવી જ કોલેજ હતી ને, એટલે 4 વર્ષ થયા એટલે હવે એમએ નો ને કોર્સ કર્યો એટલે ડિપ્લોમા વાળા માટે પોસ્ટ ડિપ્લોમા. બરાબર. એટલે 2 વર્ષ સ્પેશિયલાઇઝેશન. પહેલું વર્ષ ત્યાં અભ્યાસક્રમ એવો હતો કે બધા જ ડિસિપ્લિન્સ થોડું થોડું બધાએ કરવાનું, પછી બાકીના 3 વર્ષ મુખ્ય વિષય પસંદ કરવાનો, ચિત્રકલા અથવા મૂર્તિકલા અથવા એ વખતે કમર્શિયલ આર્ટ એવો શબ્દ વાપરતો હતો, એપ્લાઇડ આર્ટ, કે જે મુખ્યત્વે જાહેરાત અથવા પ્રચાર માધ્યમ માટે વપરાય. એ 3 મુખ્ય વિષય હતા. અને આર્ટ હિસ્ટ્રી મ્યુઝિયોલોજી એ બધા વધારાના હવે બધા જ ડિપાર્ટમેન્ટ થઈ ગયા છે, એટલે એ એક મુખ્ય વિષય પસંદ કરે. અને પછી પોસ્ટ ડિગ્રી કે પોસ્ટ ડિપ્લોમા એમાં ચિત્રકળામાં પણ પછી પોર્ટ્રેચર અથવા મિનિએચર પેઇન્ટિંગ, એ જ રીતે 3-4 હતા, મ્યુરલ પેઇન્ટિંગ, મૂર્તિકલામાં પથ્થરનું કે લાકડાનું કે બ્રોન્ઝનું એવી રીતે, એટલે 2 વર્ષ વધુ શાર્પ સ્પેશિયલાઇઝેશન. એટલે આ અભ્યાસ દરમિયાન આપણું ક્રિએશન જેને કહીએ શરૂ થઈ ગયું હતું. હા, એ તો મ્યુરલ પેઇન્ટિંગ ને એ બનાવવાનું પણ એમાં 1954માં જવાહરલાલે એક નવી યોજના શરૂ કરાવી. એમને કંઈક જોયું હશે પરદેશમાં કે પાર્લામેન્ટ હાઉસ માટે 101 ચિત્રો ભીંતચિત્રો બનાવરાવવા, જેમાં આખો ભારતનો ઇતિહાસ આવી જાય, એમનો ડિસ્કવરી ઓફ ઇન્ડિયા જેવું લગભગ, અને જુદા જુદા રિજિયનમાંથી એમણે કલાકારો પસંદ કરેલા. એટલે NS બેન્દ્રે એ પશ્ચિમમાં, એટલે એમણે થોડાક નામો સજેસ્ટ કર્યા, એમાં અમારા બધાના વડોદરામાંથી 4-1 નામ સજેસ્ટ કર્યા, અને અમે કામ જે વિષય આપેલા એના
નમૂના બનાવીને મોકલ્યા ને પસંદ કર્યું. એટલે એમણે, એમની યોજના એવી હતી કે જે ચારેક જે વિદ્યાર્થીઓને પસંદ કરેલા જે વધુ સારા હતા એમનું કામ જાય, પણ કામ બધા કરે. એટલે પછી અમને બે બે ટીમમાં બીજા જોડી આપ્યા કે તમે આની જોડે કામ કરો, આની જોડે કરો. એટલે 8-10 લોકોને વધુ લોકો સામેલ થઈ શકે. એટલે એ વખતે બાકી અમને પ્રદર્શનમાં કામ કરો મોકલવાની ના પડતા હતા. એમની સલાહ એવી હતી કે ત્યારે પ્રદર્શનોમાં એવો એક પ્રથા હતી કે બે કેટેગરી, આર્ટિસ્ટ અને સ્ટુડન્ટ. એટલે એમ કે સ્ટુડન્ટ તરીકે નહીં મોકલવાનું, શરૂ કરો ત્યારે આર્ટિસ્ટ કેટેગરીથી જ શરૂ કરો, અને એ લેવલે પહોંચ્યા પહેલા નહીં કરવાનું, નહીતર એમ કે છકી જવાય એવું એમનો. ઓહો, અને એ સાચો અનુભવ હતો. બરાબર છે. એટલે મને એમ છે જ્યોતિભાઈ કે આપણી આ 1 કલાકની યાત્રા એમાં આપણે 1934-54 સુધી પહોંચ્યા છીએ, અને પછીની યાત્રા વિશે હજુ આપણે રસપ્રદ વાતો કરીએ. જ્યોતિભાઈ, ડિપ્લોમા અને પોસ્ટ ડિપ્લોમા એ બંને, પેલું સંસ્કૃત ને અંગ્રેજી ને એ બધું છૂટતું ગયું, એને પરિણામે વડોદરામાં આ પ્રાપ્ત કરવાનું બન્યું, પણ પછી એનાથી જ સંતોષ માન્યો કે ના ફરી પાછું ક્યાંય? આમ તો
મારા બાપુજી કહેતા હતા કે આપણે જીવીએ ત્યાં સુધી વિદ્યાર્થી જ છીએ અને વિદ્યાર્થી જ રહેવું હોય, પણ લાંબો સમય એકની એક જગ્યાએ રહેવાનું, બીજા માટે પણ જગ્યા તો કરવી જ જોઈએ. એટલે પણ મને સદભાગ્ય એક ભારત સરકારની સ્કોલરશીપ મળી ગઈ, એટલે 57 થી 59 બે વર્ષ હું સ્કોલરશીપને બહાને એ કોલેજમાં ફરી વખત કામ કરતો કરવાની મને જગ્યા મળી. અને એમાં એ વખતે ગુરુ શિષ્ય જે યોજના હતી એમાં એવું હતું કે કોઈ પણ ગુરુ પાસે જઈને શીખી શકે, પણ અમારા ગુરુ કોલેજના પ્રોફેસર હતા, એટલે કોલેજના વિદ્યાર્થી તરીકે ટેકનિકલી જોડાવવું પડે એ રીતે, પણ હું આમ વ્યક્તિગત એમના વિદ્યાર્થી તરીકે 2 વર્ષ કામ કરવાની તક મળી. પણ ત્યાર પછી વચ્ચે મને જે પોસ્ટ ડિપ્લોમા 56 મળી ગયો હતો અને 1 વર્ષ ખાલી હતો ત્યારે અમારા એક બીજા પ્રાધ્યાપક સુબ્રમણ્યન, અમે એને મણી સાહેબ કહી દઈએ, લગભગ બધા હા એ ઇંગ્લેન્ડ ગયેલા, એટલે એની જગ્યાએ કોલેજમાં જ શીખવવાનો તક મળેલી એમ. હા, અને ત્યાર પછી 2 વર્ષ આ કલ્ચરલ સ્કોલરશીપમાં કામ કરતો હતો. એ દરમિયાન એક શિક્ષક નિવૃત્ત થયા જૂના, જે મૂળ કલાભવન જે વડોદરાનું હતું એ બંધ કર્યું, એટલે એના જે શિક્ષકો ને જે હતા થોડા વિદ્યાર્થીઓ એ બધાને આ નવી સંસ્થામાં મોકલી આપેલા, એટલે એ નિવૃત્ત થયા, એટલે એની જગ્યા ખાલી પડી, એટલે મને એમાં ચાન્સ હતો, એટલે પછી 1959 થી હું શિક્ષક તરીકે જોડાઈ ગયો તે 92 સુધી ત્યાં શિક્ષણ કાર્ય કર્યું એમ. પણ એ વચ્ચેનું વર્ષ છે એમાં પાછું SSC માં જે ખૂટતું હતું, હા એ મારા શિક્ષકને બહુ આગ્રહ હતો કે હું જો SSC નહીં કરું તો પછી કોઈ જગ્યાએ, અને એ વખતે ફ્રીલાન્સ જેને કહે છે કે માત્ર કલા ઉપર જીવવાનું બહુ અઘરું હતું, ભાગ્યે જ થોડા કલાકારો હતા કે જે નોકરી વિના, અને મોટાભાગના શિક્ષકો થતા કેમકે શિક્ષણ કાર્યમાં વેકેશનની ને એવી બધી સગવડ સૌથી વધુ હોય અને યુનિવર્સિટીમાં તો ઘણી બધી વધારે હોય, એટલે અને એક કામ આવી ગયું એ બહાને થોડુંક કામ પૂરતું અંગ્રેજી પણ શીખી લીધું. અચ્છા, કે અને બહુ આનંદ થાય છે હવે કે મેં જે મૂર્ખાઈ કરી હતી કે અંગ્રેજોની ભાષા, અંગ્રેજોના વિરોધમાં અંગ્રેજી સામે જે મારો મનમાં જે આક્રોશ હતો એ ખોટો હતો, એ ખોટો હતો, પણ એ પછી એ પણ સમજાણું, પણ હજી અંગ્રેજી ઓછું આવડવાને કારણે મુશ્કેલી તો પડે જ છે, અમુકથી વધુ પછી ડિક્શનરી ખોલી ખોલીને થાકી જવાય છે. હા સાચું છે, અને માત્ર ડિક્શનરી જોઈને અર્થ નથી સમજાતો ઘણી વખત, જે બોલચાલનો જે અર્થ હોય એ ડિક્શનરીથી નથી ખ્યાલ આવતો. પણ આ 33 વર્ષ જે આપે ગાળ્યા એના માઇલસ્ટોન કહી શકીએ કે એમાં આપનું વર્ક આઉટપુટ અથવા તો એવી વ્યક્તિઓ એના વિશે અમને, એમાં 3-4 વખત પુરસ્કારો મળ્યા નેશનલ લેવલના કે બહારના, એ તો જો કે વિદ્યાર્થી હતો ત્યારથી જ શરૂ થઈ ગયો. સૌથી પહેલો અગત્યનો પુરસ્કાર મને નેશનલ પ્રાઇઝ મળેલું અને એમાં પ્રેસિડેન્ટ્સ ગોલ્ડ પ્લેક, એમ કહી શકું કે હું 2 લોકોને જ મળ્યું છે અમારો એક છોક, પણ એનું કારણ એમ કે પછી એ લોકોએ બંધ કરી દીધું પ્લેક આપવાનો. અચ્છા, એ ખ્યાલ આવી ગયો કે આ ખોટું છે આવી રીતે એક, અને 10 પુરસ્કારો પેરેલલ કરી નાખ્યા, પહેલા પહેલું ઇનામ બીજું ઇનામ, એવું પહેલે વર્ષે જ્યારે નેશનલ એકેડેમી શરૂ કરી ત્યારે એ પણ હતું, પ્રથમ દ્વિતીય ત્રિતીય એવું એ પણ કાઢી નાખ્યું, અને પછી 10માંથી 1ને ગોલ્ડ પ્લેક આપતા હતા એ પણ 2 વર્ષ પછી બંધ કરી દીધો, એટલે પણ 2-3 આંતરરાષ્ટ્રીય
એમાં પણ મળ્યા. મને બે વખત પરદેશ જવા માટે પણ સ્કોલરશિપ મળેલી. એમ 61-62 વચ્ચે હું ઇટલી એક વર્ષ ભણ્યો અને 64-66 બે વર્ષ અમેરિકા ગયો હતો. એટલે એમાં વ્યવસાયિક પેલું હતું કે ના, ભણતો ભણવા માટેનું જ હતું? ના, ભણવા માટે જ. એમ? હા. તો એ એ ઇટલી આપ ગયા એમાં શેનું અપગ્રેડેશન શેનું હતું? ચિત્રકળા માટે જ. એમ? હા. પણ એમાં કોઈ સ્પેશિયલ? ના, બસ વધારે ખરેખર તો આ એક નિમિત્ત બને. એક ભારત સરકારની એવી યોજના હતી કે બીજા દેશના વિદ્યાર્થીઓ ભારત આવે એને ભારત સરકારની સ્કોલરશિપ મળે અને આપણે ત્યાંથી જે બહાર જાય એને એ દેશના લોકો સરકાર સ્કોલરશિપ આપે. બરાબર. અને કોઈ કલા સંસ્થામાં જોડાય એટલે કેવી રીતે શીખવે છે, શું છે એ પણ જાતે શીખતા શીખતા એ પણ ખ્યાલ આવે. અને ખાસ તો એ દેશ અને એના મ્યુઝિયમો જોવાની તક મળે. ખરેખર આર્ટ સ્કૂલમાં બહુ જોવા જાણવાનું એટલું નથી મળતું જેટલું આજુબાજુ ફરવાથી. એટલે આખા ઇટલીમાં દરેક જેટલા આર્ટ સેન્ટર કહી શકાય એ બધા સ્થળે ફરવાનું તક મળી. એ જ રીતે યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ એક વર્ષ ફૂલબ્રાઇટની મળેલી. એમ? અને પછી એ દરમિયાન જ પ્રયત્ન કર્યો એટલે મને રોકફેલરની બીજી ગ્રાન્ટ મળી ગઈ. એટલે એક વર્ષ ને બધે બે વર્ષ રન થયું. અને ત્યારે પણ એ બે ગ્રાન્ટની વચ્ચે મને ટ્રાવેલ ગ્રાન્ટ આપેલી. એટલે આખા યુનાઇટેડ સ્ટેટ્સના બધા આર્ટ સ્કૂલો અને મ્યુઝિયમો જોવાની તક મળી. એટલે એ પણ એમાંય સૌથી મોટો ફાયદો એ જ હતો કે મને સ્કોલરશિપ મળી ત્યારે કોઈ નાની યુનિવર્સિટીમાં જવાનું હતું અને મેં એમને વિનંતી કરી કે મારે ન્યુયોર્ક અથવા લોસ એન્જલસ એવા મોટા સેન્ટરમાં રહેવું છે જેને લીધે હું શહેરમાં ચાલતી પ્રવૃત્તિ જોઈ શકું. કે જો નાની યુનિવર્સિટીમાં પછી સ્ટુડિયોમાં બેસીને કામ જ કર્યા કરવાનું તો એ તો હું વડોદરા કરી જ શકતો હતો ને. પણ આ જે જોવાની તક મળે અને એ બધા પ્રદર્શનો આપણે કલ્પના ન કરી શકીએ એવા હોય છે. કેમ કે એક રિટ્રોસ્પેક્ટિવ કોઈનું કરે લિયોનાર્ડોનું કામ તો દુનિયાભરમાંથી જ્યાં જ્યાં એનું કામ હોય એ બધું એક જગ્યાએ આવે. ઓહો. કે જે આપણે આખી દુનિયા ફરીએ તોય જોઈ નથી શકવાના. કેમ કે જે પ્રાઇવેટ કલેક્શનમાં હોય એ કેવી રીતે જોઈએ. એટલે અને એવો બે વર્ષમાં 8-10 આવા મોટા પ્રદર્શન જોવાની તક મળી. એવું ઇટાલીમાં પણ તક મળેલી. અને ઇટાલી હતો ત્યારે આજુબાજુ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સમાં પણ ફરવાની એનો લાભ લઈ લીધેલો. ગ્રીસ. એટલે એ જે મોટો ફાયદો બહુ મોટો છે. અને એની અસર ઇન્ક્યુબેશન પાછું લાંબે વખતે અહીંયા આવ્યા પછી. ચોચીભાઈ, આપ જે ભાવનગરમાં અને એવી રીતે ભણતરના વાતાવરણમાં તો એકદમ મુક્તિવાળા માહોલમાં આગળ વધવાનું બન્યું, જ્યારે આર્ટ ટીચિંગ છે એ થોડી ડિસિપ્લિન માગી લે એવું ખરું કે નહીં? તો એમાં એક ટીચર તરીકે આપને કેવા અનુભવ થાય? એક તો ભાવનગરનો જે અનુભવ હતો કરશાળાનો, દક્ષિણામૂર્તિનો, એના શિક્ષકો ગુજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતન જઈ આવેલા હતા. વડોદરામાં જે શિક્ષકો આવ્યા એ પણ શાંતિનિકેતન. અમારા બે શિક્ષકો કેજી સુબ્રમણ્યન અને એક શંખો ચૌધરી, એ બંને શાંતિનિકેતનના વિદ્યાર્થીઓ. અચ્છા. બેન્દ્રે સાહેબ પણ 6 મહિના શાંતિનિકેતન ટ્રેનિંગ લઈ આવેલા. એટલે એક રીતે લગભગ બહુ એવો ફેર ન લાગ્યો કે જે બીજી આર્ટ સ્કૂલોમાં હોય છે એવું. અહીંયા પણ વાતાવરણ સાવ મુક્ત હતું વડોદરામાં પહેલેથી જ. 24 કલાક ત્યાં કામ થઈ શકે જેને કામ કરવું હોય ન. એટલે સ્કૂલ ઘણા વિદ્યાર્થીઓ તો કોલેજમાં જ રહેતા હોય છે રાત્રે કામ કરે અને દિવસે ઘરે જઈને સૂવે. કેમ કે રાત્રે એમને વધારે એકલા મોકળાશથી કામ કરવાની સગવડ મળે. હું પણ ભણતો હતો ત્યારે ને પછી પણ રાત્રે 2-2.5 વાગ્યા સુધી કોલેજમાં જ કામ કરતો હતો. એટલે ડિસિપ્લિનમાં જે બ્રિટિશ
સ્કૂલોનું જે ડિસિપ્લિન હતું એવું અહીંયા હતું જ નહીં. પહેલેથી સમજ વધારે પડવી જોઈએ હાથની ટ્રેનિંગ કરતા, અને કેવી રીતે કરવું અને બદલે શું કરવું અને શા માટે કરવું એવું. એટલે એ અર્થમાં બહુ પ્રોબ્લેમ નહોતો. અને મને લાગે છે કે મુક્ત વાતાવરણને લીધે જ ફાઇન આર્ટ્સ કોલેજનું ડિસિપ્લિન સૌથી વધારે સારું હતું. આમ જે સ્ટાન્ડર્ડ અર્થમાં કે ક્યારેય તોફાન નહીં, ક્યારેય હડતાલ નહીં. ઉલટું યુનિવર્સિટીમાં હડતાલ પડે ત્યારે અમને મુશ્કેલી થતી હતી, કેમ કે અમે અમારી કોલેજમાં હડતાલ ન હોય એટલે બધા લોકો હડતાલ પડાવવા પરાણે આવે, અને ક્યારેક કહેવું પડે વિદ્યાર્થીઓને કે તમે આજે હવે પાછલે બારણેથી આવજો પણ આગળથી એકવાર નીકળી જાવ. બરાબર બરાબર. કદાચ એવું બને કે ક્રિએટિવિટીનો જે આખો, હા, કેમ કે સર્જનમાં જેને રસ હોય એને પછી વિસર્જન એટલું ન ગમે કદાચ. મને મને આ શબ્દમાં પણ એવું લાગે છે કે સર્જનને ને વિસર્જનને બિલકુલ ઓપોઝિટ એ છે એમનો એક્સિસ ઉપર. કે મેં જોયું નથી ક્યારે ફાઇન આર્ટ્સના કોલેજના છોકરાઓ એ રીતે કે બસ જતી હોય ને પથરા ફેંકે કે કાચ તોડે કે. અને એનું કારણ એ હશે કે એમને જે કરવું હોય અભિવ્યક્તિની જે છૂટ છે, આ પથરા મારવા એ પણ એક જાતની અભિવ્યક્તિ જ છે આમ તો. એટલે પણ સમાજ સાથેનો અનુબંધ કેવો થયો આ વર્ષોમાં બધામાં? એક તો વડોદરામાં અમે એમ કે કલાકારો એટલે સમાજથી જુદા નથી એ એ આપણે ધ્યાનમાં લાવવું જ જોઈએ એવું પહેલેથી લાગતું હતું. એટલે ચિત્રકળા શીખતા શીખતા પણ અમારી પરફોર્મિંગ આર્ટમાં જે નાટકો કરતા હતા એની કરતાં કદાચ વધુ જુદી જાતના અને કદાચ સારા પણ નાટકો અમારી કોલેજમાં અમે કરેલા. એમ રવિન્દ્રનાથના પેલું તાશીર દેશ, પત્તાનો પ્રદેશ, સુકુમાર રાય એટલે સત્યજીત રાયના દાદા, એનું હજબર અલ એવા નાટકો. અને એ એવી રીતે કે એ ફાઇન આર્ટ્સના વિષય સાથે જોડાયેલા છે એટલે એ જોવા આંખથી જોવાની નાટક એમ. એટલે એમાં શબ્દ કરતાં દ્રશ્યને વધુ મહત્ત્વ કેવી રીતે આપવું, એટલે એનો લાઇટિંગના પ્રયોગો, કોસ્ચ્યુમના પ્રયોગો, રંગના પ્રયોગો, એ જ રીતે ઘણા વર્ષોથી 1960 ફાઇન આર્ટ્સ કોલેજમાં એક એન્યુઅલ મેળોનો આનંદ બજાર, એ પણ કલ્પના કદાચ શાંતિનિકેતનની હતી કે એમાં એવું કામ કરવું કે જે બધું આર્ટિસ્ટિક ઇન્વર્ટેડ કોમર્સમાં આર્ટિસ્ટિક કહી શકાય, જેમાં આર્ટનું પ્રમાણ મેક્સિમમ હોય પણ લોકોને સહેલાઈથી ને સરળતાથી મળે એટલે કિંમત ને એ બધામાં. એટલે ઇવન અમારા પ્રોફેસરો પણ આવું બધું કરે, દિવાળી કાર્ડ જેવા પણ બનાવ્યા હોય અને એ 5-5 રૂપિયામાં. ઇનફેક્ટ મણી સાહેબ અમારા, એમના એ વખતે જેણે 5 રૂપિયામાં કાર્ડ વેચેલા એ હવે ઓક્શનમાં 60,000 ને 70,000માં જેમણે 5 રૂપિયા ખર્ચ્યા છે એ વખતે એમને મળે છે. એટલે એટલી એવા ધોરણની વસ્તુ લોકોને આપવા માટે કેલેન્ડર બનાવીને બધા હાથે ચિત્રેલો હોય પણ તારીખ છાપીને મૂકી દઈએ. બહુ હવે તો બધા વાટ જ જોતા હોય છે કે ક્યારે મેળો થાય. અને હવે એવું થવા માંડ્યું કે દિલ્હી, મુંબઈ ત્યાંથી બધા આર્ટ ગેલેરીવાળા અને ધંધાવાળા આવીને પહેલા બધું ખરીદી લે છે. એટલે અમારો જે હેતુ હતો કે સામાન્ય લોકો સુધી પહોંચે પણ એ બધી વસ્તુમાં એવું થાય છે. અમે વડોદરામાં ગરબા જેવું કંઈ હતું જ નહીં, હતું પણ જૂની પોળોમાં અને એ મોટી વયની સ્ત્રીઓ જ કરે અથવા સ્લમમાં, પણ એ એ સંસ્કારી લોકો, પોતાને સંસ્કારી કહેવરાવતા લોકો નહોતા કરતા. એ અમે ફાઇન આર્ટ્સ કોલેજમાં અમે શરૂ કર્યું. કેમ કે આ તાશેર દેશમાં 2-3 વખત સમૂહ નૃત્ય આવતા હતા, શાંતિનિકેતનમાં બધાને મણિપુરી ને ભરતનાટ્યમ ને એવું આવડે, અહીંયા અમારું ગજું નહોતું. એટલે અમે એને જગ્યાએ ગરબો એમ ઇન્ટ્રોડ્યુસ કર્યો. અચ્છા. પછી અમારો એક પ્રવાસ હતો, દર વર્ષે
અજંતા, ઇલોરા, ખજુરાહો એવા આપણા જે જાણીતા સ્થળો છે ત્યાં સ્ટડી ટૂર જેવી રીતે જતા હતા. ત્યારે રેલવે તરફથી સગવડ મળતી હતી, સ્પેશિયલ ડબ્બો મળે, પણ પેસેન્જર ટ્રેનમાં જ જાય. એટલે અમારે રતલામ ખજુરાહો જતા હતા ત્યારે રતલામ 6 કલાક પડ્યું રહે, પછી ભોપાલ. એટલે ટાઈમ, એટલે આ નાટક પછી શરૂ થયું એટલે નાટકમાં 2 કે 3 ગીતો હતા, એની જગ્યાએ અમે 15-20 ગીતો આવડતા હતા. કેમ કે મારી ઉપરાંત 3-4 વિદ્યાર્થીઓ હતા કે જે ભાવનગરના અને સૌરાષ્ટ્રના હતા, એટલે એમને ગરબા આવડતા હતા. અને આ ગવાય એવી ખબર પડી એટલે ઉત્તર ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ જે શરમાતા હતા એ પણ જોડાઈ ગયા. એટલે એ પ્રવાસ દરમિયાન લગભગ 85 વિદ્યાર્થીઓ હતા, એ 15 દિવસના પ્રવાસમાંથી પાછા આવ્યા ત્યાં સુધીમાં બધા ગાતા અને નાચતા થઈ ગયા. એટલે પછી અમારી કોલેજમાં એ લગભગ રોજ થવા માંડ્યું. સાંજ પછી પહેલા વોલીબોલ રમતા હતા અને એવું રમતા હતા, એને બદલે ગરબા થાય. પછી એ ગરબા વધ્યા એટલે અમે એક બાર મેદાનમાં, ખાલી ફેર એ પડ્યો કે અમારી કોલેજમાં 1/2 વિદ્યાર્થીઓ ગુજરાત બહારના હતા અને એમને ગુજરાતી ગીતના શબ્દોની સમજ ન હોય, બરાબર, એટલે ગાવાનું જુદું અને નાચવાનું જુદું, એમ જેને 2 ભાગ પડી ગયા. અને એમના જે મિત્રો હોય એ આવવા માંડ્યા. એમ કરતા કરતા જે પછી વધ્યું તે આજ સુધી, હવે તો વકરી ગયો એમ કહીએ તો ચાલે, એ લેવલે પહોંચ્યું. ને પછી બધે જ આવું થાય છે, ધંધાદારીઓ કૂદી પડે, કેમ કે હા, એટલે એની ટિકિટો વેચવાની, એના ગાવાવાળા પૈસા લે. અમે 2 વસ્તુ નક્કી રાખી હતી કે કોઈ પણ બહાર બોલાવે તો જવાનું નહીં ગાવા માટે, અને માઇક્રોફોન કે લાઉડસ્પીકર વાપરવાનું નહીં, એટલે ડિસ્ટર્બન્સ ન થાય. એટલે હવે પરિસ્થિતિ એવી છે કે એને લોકો કેપ્ચર કરી લે છે, આર્ટ હોય. એટલે આ અમારા કાર્ડમાંથી મને યાદ આવ્યું કે એમાં પણ આવું જ થવા માંડ્યું કે અમારે ફેરમાં અમે જે કંઈ બનાવીએ છીએ, અને હવે જે જૂના વિદ્યાર્થીઓ, જૂના શિક્ષકો એ બધા પણ એને માટે આવીને કામ કરી જાય છે. અમારા મણી સાહેબનું એકલાનું જ કોન્ટ્રીબ્યુશન 3-4 લાખ રૂપિયાનું, એટલું તો ફાળો સસ્તી કિંમતે હોય તો પણ કોલેજને મળે, અને એ વિદ્યાર્થીઓના લાભમાં વાપરવા એવી રીતે એક અમે લૂઝ ટ્રસ્ટ જેવું કર્યું છે. લૂઝ એટલા માટે કે એને બહુ રજીસ્ટ્રેશન ને નંબર ને ઓડિટ વિધિ વિધાનમાં નથી પડે, એમાં વિધિ વિના, બરાબર છે. પણ લેખો દ્વારા, ફોટોગ્રાફ્સ દ્વારા કે ચિત્રો દ્વારા પણ જેટલું થાય એટલું, કેમ કે રવિન્દ્રનાથનું એક કાવ્ય આમ તો શાળામાં હતો ત્યારે, કે દીવડો એમ કે સૂરજને કહે છે કે હું આટલું તો અધૂરું કાર્ય કોણ ઉપાડશે બીજું. એટલે જે લોકો લખતા શીખ્યા છે એ લખતા નથી, પણ આપણને જેટલું આવડે છે એટલું, ને જેવું આવડે છે એવું, યથા શક્તિ ને યથા મતિ કહે છે, આમાં યથા મતિ જે થાય એટલું કરવું. એટલે હું કુમારમાં મારા લેખો ઘણા વખતથી આવતા હતા. ઇનફેક્ટ એક વખત મને રઘુવીરભાઈ ચૌધરી એ મળ્યા હતા, એટલે ત્યારે એણે કીધું કે તમને એમ કે તમારા ચિત્રને લીધે ઓછા લોકો ઓળખે છે, લેખન લીધે. હા, એટલે એક સારા કોમ્પ્લિમેન્ટ એક જાતના, કે ચાલો એ એળે ન. સાહિત્યકારોના પણ પ્રદાન એમાં પણ ખરો, બહુ તો નહીં, પણ વડોદરામાં સુરેશભાઈ હતા, સુરેશ જોશી, અને એમની જોડે સંબંધ હતો, અને એમને એમનું જે પહેલું પુસ્તક ઉપજાતી હતું એને માટે નવી જાતનું કામ એમ કે જોઈએ કવર ઉપર, એટલે મારી પાસે ખાસ, અને મેં કંઈક કવરની ડિઝાઇન દેખાડી કે ના એવું નહીં, આપણે એમ કે ક્યુબિસ્ટ કરવું છે. એટલે એમને એમને ફ્રાન્સમાં શું થયું છે સાહિત્યના ક્ષેત્રમાં એનો ખ્યાલ હતો, અને એની સાથે કયા કયા કલાકારો હતા એ બધી પણ, એટલે ત્યારથી સુરેશભાઈ જોડેનો પરિચય વધ્યો. અને એમનું પેલા મનીષા નામનું એક સામાયિક હતું, પછી ક્ષિતિજ, અને એમાં અમારા મિત્ર ગુલામ મોહમ્મદ શેખ, કેમ કે એ ભોગીલાલ ગાંધીને ત્યાં રહેતા હતા એ વખતે, એટલે એમને પણ આમાં રસ હતો, ને એ તો બહુ પોતે જ સાહિત્યકાર છે શેખ. એટલે ક્ષિતિજ માટેનું જેટલું ચિત્રને લગતું કામ હોય એ બધું લિએઝો ઓફિસર જેવા શેખ, એટલે એ સંભાળે, કોની પાસે કરાવવું, એટલે ઘણા લોકો જે અમારી સાથેના કલીગ હતા એ બધામાંથી.
અને બ્લોકનો ખર્ચ ન થાય એટલા માટે અમે જાતે જ બ્લોક કોતરી આપીએ લાકડામાં કે લેનોલિયમમાં. યસ યસ. એટલે એને સમાજ સાથે આમ એક જાતનો ઇનડાયરેક્ટલી પેલું આમ ખરેખર બહુ કર્યું એવું તો ન કહેવાય, પણ એની અસર તો થઈ જ કંઈક એવું લાગે છે. એવું પણ કહેવાય છે કે જેની પીછી ફરતી હોય કે જેની પેન્સિલ ફરતી હોય એ છબી કલામાં પણ આપોઆપ પારંગત હોય. એટલે તસવીરો એવું આમ બહુ જરૂરી નથી. હા, આમ તો ખરેખર જ્યારે ફોટોગ્રાફી શોધાણી ત્યારે એક ફ્રાન્સના એક પ્રોફેસર હતા દલા રોશે નામના, એ તો બહુ અકળાઈ ગયા કે હવે એમ કે ગમે તે આલિયો માલિયો એમ કે ચિત્ર બનાવી લેશે એવું થયું. એટલે એનું એક બહુ ફેમસ વાક્ય છે એમ કે ફ્રોમ ટુડે પેઇન્ટિંગ ઇઝ ડેડ, હવે ચિત્રકલા મરી પરવારી એવું એણે તો જાહેર કરી દીધેલું. પણ એવું થયું નહીં. પણ ફોટોગ્રાફીની જે આગવી એક ખાસિયતો હોય એને લીધે ચિત્રકારોને ઘણું જાણવા મળ્યું, કેમ કે આંખની જે શારીરિક મર્યાદાને લીધે આંખ અમુકથી વધુ નથી જોઈ શકતી, ખાસ કરીને સમયની મર્યાદા. એક સેકન્ડના 16મા ભાગથી નાનું હોય તો, અને એ કેમેરા 1000મો ભાગ 1000000મો ભાગ પણ જોઈ શકે, એટલે એ એક આખો વિકસ્યો એરિયા. અને એની સામે ચિત્રકળામાં શું શું થાય છે એની અસર છબીકારો ઉપર, એટલે બંનેનો એકબીજામાં રસ વધવા માંડ્યો. પણ મારો રસ વધવાનું કારણ એક તો એક કેમેરા છે એ કોઈ પણ દ્રશ્યને બહુ ઓછા સમયમાં એને સેકન્ડના 100મા ભાગમાં કે, અને જેટલું બધું હોય બધું જ પાછું, એવું નહીં એક ફૂલ હોય તો પણ એટલા ટાઈમમાં કરે, અને આખો સ્ટુડિયો કવર કરવો હોય તો કરી શકે. એટલે હું પેન્સિલથી જે સ્કેચિસ કરવામાં ટાઈમ બગડતો હતો, ઘણીવાર સાથેના મિત્રો કંટાળી જાય ઊભા રહીને, અથવા છૂટા પડી જઈએ આગળ થઈ જાય, એટલે કેમેરાથી કરવા લાગ્યો. બીજું એ પણ જોયું કે આંખથી આપણે જોતી વખતે સબ્જેક્ટિવ થઈ જાય છે, એટલે હું અત્યારે તમારી સામે જોઉં છું એટલે પાછળના કેમેરા હોવા છતાં હું મનથી એને ઇગ્નોર કરું છું. છે ખરા, પણ હું જો ચિતરતો હોઉં તો હું ન ચિતરું, પણ કેમેરામાં એ નહીં થવાનું. કેમેરા તો ફ્રેમ પકડશે જ. હા, અને ફ્રેમમાં જે હોય એ બધાનું અને એનું કંઈ મહત્વ હોય, અને પાછળથી જ્યારે જોઈએ ત્યારે આપણને બીજું પણ દેખાય, એટલે એ બે કારણે મેં કેમેરા વાપરવાનો શરૂ કર્યો. પણ પછી એક વખત ભારતીય વિદ્યાભવનમાં એક સેમિનાર હતો લોકકલાનો, એને માટે એમ કે જે આપણે જેને ફોકલોર કહીએ છીએ એમાં માત્ર વર્બલ અને ઓરલ ટ્રેડિશનની જ વાત કર્યા કરીએ છીએ, પણ ફોક કલ્ચર એ આખું એક યુનિટ તરીકે એને મૂલવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને એમાં તમે ગીતો તો ગાઓ છો, કેમ કે એમાં શબ્દો આવે છે એટલે કાવ્ય તરીકે એને સ્વીકાર્યું છે, પણ એ સંગીત પણ છે એમ એમ ગરબા જેવી વસ્તુ એ નૃત્ય પણ ગણાય, એમ બીજું જે જે સ્વરૂપે કલાનો ઉપયોગ થતો હોય એને એનો ભાગ ગણવો જોઈએ એવું અમે, મને લાગે છે શેખ કે ભૂપેન ખખરે આ સૂચવ્યું એમને, એક અજીત શેઠ નામના એની જવાબદારી હતી એ વખતે. તો એ કહે કે તમે જ કરો, એટલે અમે ત્રણ લોકો શેખ ભૂપેન અને હું એને માટે જરૂરી વસ્તુઓ ભેગી કરવા માટે અમે ગુજરાતમાં બધે ફર્યા. અને ત્યારે એ ખ્યાલ આવ્યો કે મેં જે નાની બાળપણમાં જે 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 જગ્યાએ હું ગયો હતો અને ત્યાં જે જોયું હતું એમાંનું મોટાભાગનું ખલાસ થઈ ગયું હતું. ઓ, અને બીજું એ કે કોઈક વસ્તુ પાળીઓ કે એવી વસ્તુ હોય તો એને એક તો ઉખાડીને લઈ ન જવાય, અને ધારો કે લઈ જઈએ અને મુંબઈમાં રૂમમાં ટેબલ ઉપર મૂકીએ તો એનું જે મહત્ત્વ છે અને મૂળ જગ્યાની સાથેનો જે સંબંધ છે એ કોઈ રીતે દેખાડી શકાય નહીં. પણ એ સ્થળનો ફોટોગ્રાફ લીધો હોય કે અહીંયા વડલો છે, વાવ છે, ફલાણું છે આજુબાજુ, તો એ પરસ્પર જે સંબંધ છે એ ચિત્રમાં છબીમાં દેખાડાય. એટલે એ વખતે અમે જ્યાં જ્યાં ફર્યા અને જે જે વસ્તુઓ એકઠી કરી કે ન કરી શક્યા એ બધાને છબી સ્વરૂપે પણ દેખાડવી હતી.
એટલે એ વખતે ખ્યાલ આવ્યો કે શું શું ચાલ્યો ગયો છે અને આ કરી લેવા જેવું છે. એટલે 67માં આ પ્રોજેક્ટ શરૂ કરેલો એને માટે પરથી, પણ પછી મેં ચાલુ જ રાખ્યો. એમ અને મારા એક બે મિત્રો હતા, એમને પણ રસ હતો, એટલે અમે બંને ત્યાં સુધી સાથે જવાય ત્યાં સાથે જતા હતા. એટલે મેં લગભગ 30 વર્ષ સુધી પછી એમાં જ ધ્યાન આપ્યું. એમ અને ચિતરવાનું, પ્રિન્ટ કરવાનું એ બધું લગભગ લગભગ બંધ જ થઈ ગયું એમ કહે તો ચાલે. એટલે લોકો ભૂલી ગયા કે ચિત્રકાર તરીકેનું નામ બદલાઈ ગયું, હવે છબીકાર, છબીકાર બનાવી દીધો. આમ તો કોઈ કલાકાર માટે આ બંને છે એ સરખામણીના પહેલા નથી, પણ હવે તો આ કેમેરા એવી વસ્તુ છે ને કે બધા જ વાપરે છે. ઇનફેક્ટ એક મોહલી નાજી નામનો બહુ મોટો કલાકાર હતો, જર્મનીમાં બાઉહાઉસ નામની સંસ્થા હતી અને શિક્ષણ ક્ષેત્રે પણ એમણે ઘણું કામ કરેલું. એણે તો એવું કહેલું એ વખતે, આજથી લગભગ 80 વર્ષ પહેલા, કે હવે આવનારા દિવસોમાં અક્ષર જ્ઞાન નહીં જાણનાર, અક્ષર લખનાર કે વાંચ ન શકે એને અભણ નહીં કહીએ, પણ જે કેમેરા નહીં વાપરી શકે એ અભણ કહેવાશે. અને આજે આપણે જોઈએ છે કે લગભગ સાચી વાત છે, શહેરોમાં તો ખરી જ, હવે મોબાઈલમાં પણ લોકો કેમેરા લઈને કામ કરે છે. એટલે એ એક હવે આમ પેન્સિલ કે પેન જેવું સાધન થઈ ગયું છે કેમેરા એક. પણ આજે પણ હજી લગાવો જ્યોતિભાઈનો શેના તરફ વધુ? ના હવે તો મારે માટે મેં આ બધામાં એક વસ્તુ કોમન જોઈ કે એક ઇમેજ ક્રિએટ કરવાની જે વાત છે એ મુખ્ય, અને આ બધા સાધન જ છે. એટલે કવિતા લખતા હોય તો પેન્સિલથી લખીએ કે પેનથી લખીએ એમાં કોઈ એનું મહત્વ નથી પડતું. ચિત્રમાં થોડો પડે, પેન્સિલનું ડ્રોઈંગ કે પેનથી કરીએ તો એ જે સાધન છે એની કેરેક્ટર આવે, પણ છતાં શું કરવું છે એ તો આપણે પોતે જ કરીએ છીએ નક્કી. એટલે હું કેમેરાનો પણ ઉપયોગ શક્ય ત્યાં સુધી આ રીતે કરવા માગું છું, અથવા હવે કમ્પ્યુટરને લીધે એ સ્કોપ વધ્યો છે. કારણ કે પહેલાં ડાર્ક રૂમમાં અંધારામાં જ બધું કરવું પડતું ત્યારે જે વસ્તુ અઘરી હતી અથવા અશક્ય હતી એ હવે પછી સંભવિત થઈ છે, કેમ કે આ અજવાળામાં થઈ શકે એવી ડાર્ક રૂમ છે. એવા કોઈ પ્રોજેક્ટ્સમાં જ્યોતિભાઈ આપ ઇન્વોલ્વ થયેલા કે જે પ્રોજેક્ટને સ્મરણ કરવું જોઈએ આજે? બે રીતે કામ કર્યું છે. એક બે વખત એક ઇન્ડિયા 24 અવર્સ નામનો એક પુસ્તકનો મોટો પ્રોજેક્ટ હતો, એમાં ભારતમાંથી 25-30 ફોટોગ્રાફરોને પસંદ કરેલા અને જુદા જુદા વિસ્તારમાં 24 કલાકમાં શું બને છે. જોકે આ એક ટાઇટલ એક કોમન છે અને દુનિયામાં બધે બન્યું છે, કેમ કે 24 કલાકમાં શું બને છે દેખાડવા જે કામ કરવું પડે એ ફિલ્મ જેવું, 5 મિનિટની ડોક્યુમેન્ટરી બનાવવામાં 5 દિવસ લાગે એમ, કે એવી પ્રવૃત્તિ કે જે 24 કલાકને આવરી લેતી હોય એમ. એટલે એને માટે કામ કરવાનું હતું. એ જ રીતે પ્રોજેક્ટ એક પંજાબનો હતો, એને માટે કામ કરેલું. પણ બીજું પ્રદર્શન રૂપે, કેમ કે 1956માં આપણે ત્યાં બહુ મોટું પ્રદર્શન આવેલું ફેમિલી ઓફ મેન નામનું, અને એ મને લાગે છે કે દુનિયાભરના ફોટોગ્રાફીના પ્રદર્શનોમાં સૌથી અગત્યનો માઇલસ્ટોન કહેવાય. પ્રદર્શન જોવા માટે રેલવેના સ્ટેશનમાં લાગે એની કરતાં લાંબી લાઇન માત્ર આ એક્ઝિબિશનમાં જ મેં જોઈ છે આપણે ત્યાં પણ હિન્દુસ્તાનમાં. એટલે એ રીતે 3-4 પ્રદર્શનો કરવા પ્રયત્ન કરેલો. 1979 ને 1980માં ઇન્ટરનેશનલ યર ઓફ ધ ચાઇલ્ડ હતો ત્યારે એક શૈશવ નામનું એક્ઝિબિશન કરેલું, પણ મારી મર્યાદાને ધ્યાનમાં રાખીને ગુજરાત પૂરતું જ કરેલું, કે ગુજરાતના છબીકારોનું જ કામ એકઠું કરીને. એમાં બાળપણની બધી સમસ્યા જેટલી જેટલી આવરી લેવાય એવી છબીઓ, એટલે છબીને પણ એક માધ્યમ કરતાં સાધન તરીકે, કે આ વસ્તુને દ્રશ્ય સ્વરૂપે લોકોને કેવી રીતે દેખાડે. બરાબર છે.
ફ્લડ બરોડામાં આવેલા તો ત્યારે કરેલું, અને એ લોકોને વધારે સ્પર્શી જાય એવી વસ્તુ હતું. એટલે અમે જે જગ્યાએ પ્રદર્શન યોજેલું, એક શહેરમાં ન્યાય મંદિર નામની જગ્યા છે વડોદરામાં, ટાઉન હોલ જેવું, ત્યાં તો રાત્રે એમ કે 4 થી 8 અમે સાંજે દેખાડવાનું નક્કી કરેલું, પણ રાતના 2-2.5 વાગ્યા સુધી અમે બંધ નહોતા કરી શકતા, કેમ કે લોકો આવ્યા જ કરે આવ્યા જ કરે, અને અંદર હોય ત્યાં સુધી બારણું બંધ ન થાય ત્યાં બીજા પ્રવેશે. વાહ. એટલે એ પણ જોયું કે આપણે બહુ, અમે આર્ટિસ્ટ ને તમે નહીં, એ જે એ કાઢી નાખીએ છીએ તો લોકો સ્વીકાર કરે જ છે. એટલે આવા 3-4 પ્રદર્શનો કરેલા, એટલે શ્રમજીવીઓની સમસ્યા અંગે, અને એને લીધે એ પણ થયું કે ફોટોગ્રાફરો જે ક્લિશે પેલા ગોખેલા શબ્દો જ ચિત્રો જ રિપીટ કરતા હતા, પહેલાં બહુ ફિક્સ હતો કે સૂરજનો લાઇટ 345 ડિગ્રી જ હોવો જોઈએ, પડછાયો આમ જ હોવો જોઈએ, આવતું માણસ હોય તો ચિત્રમાં ઉપર મૂકવું જોઈએ અને જતું હોય તો નીચે મૂકવું જોઈએ, અને એટલા બધા જડ એને બદલે, અને આ વિષયો એ છબીને લાયક અને આ નહીં, એ બધું નીકળી ગયું આ રીતે. અને એમને હવે શ્રમજીવી જેવો વિષય આપીએ એટલે શ્રમજીવીઓને સમજવા પ્રયત્ન કરવો પડે, અને એને લીધે શ્રમજીવીઓ તરફ આકર્ષાય પણ ખરા, એમની પરિસ્થિતિ કદાચ એકાદ બે એવા પણ નીકળે કે જેને મદદરૂપ પણ થાય. એટલે પાર્લામેન્ટમાં મ્યુરલ્સ મુકાવવાથી લઈને ટનલ પ્રોજેક્ટ છે કે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, એ બધામાં સામેલ થવાનું બનતું રહ્યું, એવી તક મળી એટલે મેં એનો લાભ લીધો. બરાબર. અને આપને અત્યારે એવું કોઈ પૂછે કે ભાઈ આ બધા પ્રોજેક્ટોમાં અથવા આ બધું જે વિશેષ કાર્ય આપે કર્યું, એમાં ચહિતું કયું કાર્ય થયું ગણાય? આમ તો બહુ એવું ખ્યાલ નથી આવતો, કેમ કે દરેક વખતે જે કરીએ એ જેટલું શક્ય એટલું દિલ લગાડીને જ કર્યું છે. દિલ દગડાય ન થાય એવું હોય તો હું અડતો જ નથી, અને ક્યારેક ડિક્ટેટરશિપ જેવું પણ લાગે, કેમ કે લોકોને કહું કે આ હું કરવાનો હોઉં તો હું મારી રીતે કરીશ, અને આ મારી રીત છે, અનુકૂળ હોય તો હા, નહીતર ના, એમ. કેમ કે નહીતર જાજી સુયાણીએ વેતર વંઠે એવી એક કહેવત છે આપણે, એમ ઘણી વખત કારણ વિના નાની નાની વાતમાં કોમ્પ્રોમાઇઝ બહુ કરવું પડે. એટલે લલિત કલા અકાદમી સાથેના કોઈ, લલિત કલા અકાદમીએ મને 2-3 વખત એમનો મેમ્બર બનાવ્યો, પણ મેં જોયું કે એક તો કોઈને રસ નથી સરકારી, અને જે મિનિસ્ટર એના ચાર્જમાં હોય એની સગવડે ને એની નવરાશે મીટિંગ થાય, એ કે એવું થાય એટલે બહુ ફાયવું નહીં. અને રાજકારણીઓ જોડે કેમ વાત કરાય એ ખબર નહોતી, એટલે આડીઅવળી ભાષા પણ વાપરી, મને પાછળથી બીજે રસ્તે કેવરાવવામાં પણ આવ્યું કે આવી રીતે ન બોલાય, એટલે મને થયું કે આ કંઈ મારે માટે યોગ્ય જગ્યા નથી. પણ તો પણ હું સૂચનો આપ્યા કરું છું, પછી એમને કરવું હોય તો કરે. હવે ગૌરવ પુરસ્કાર વખતે મેં 2-3 વખત ધ્યાન દોર્યું કે ગૌરવ પુરસ્કાર માટે તમે અરજી કરાવો છો કે મને ગૌરવ પુરસ્કાર આપો, એ ખોટું છે, પણ પછી એ લોકો ધ્યાન નથી લેતા, અને જે અરજી કરે છે એને આપે છે, જે લાયક હોય એવા રહી પણ જાય છે. એટલે પુરસ્કાર પણ અરજીથી મળે છે. હા હા. અને એમ કે જાહેર જ છાપામાં આપી દે છે કે અરજી મગાવવામાં આવે છે. પેલા અમારા કમિશનરે એક વખત એક્ઝિબિશન વડોદરામાં કરેલું કે વહેલો તે પહેલો એના ધોરણે અમે કામ સ્વીકારશું. હવે આર્ટ એક્ઝિબિશનમાં એટલે એવી જાતનું કામ ન ફાવ્યું. એની સામે ભારત ભવન ભોપાલમાં કોઈ પણ કમિટીમાં મેં ના નથી પાડી, કે જ્યારે પણ બોલાવે ત્યારે, કેમ કે એ લોકોએ સરકારી એને GR કહે છે ને, કે ગવર્નમેન્ટ રિઝોલ્યુશન, અને આપણને કાગળ લખે એમાં પહેલું એ લખે કે અમારી સરકારનું એ શુદ્ધ સંસ્કૃત હિન્દીમાં લખે છે કે આવું GR માટે જે શબ્દ હોય, કે સમિતિ અમારી સલાહકાર સમિતિના સભ્યો જે કહેશે એ કરવા અમે બંધાયેલા છીએ, પછી શું કામ બોલાવે છે ને એમ. આપણી મેં ચિમનભાઈ જ્યારે મિનિસ્ટર હતા ત્યારે એકવાર ધ્યાન દોર્યું
કે તમે આ સાંભળતા નથી, તો કે તો અમારે નક્કી કરવાનું. મેં કીધું તો તમે અમને બોલાવો છો શું કામ મેમ્બર તરીકે લલિત કલાકાર? તો કે આપણા કાયદામાં, આપણું બંધારણમાં, મેં બંધારણ માંગ્યું તો એમાં એમ લખ્યું છે કે સરકારને જરૂર પડે અને જો જરૂર પડે તો સલાહ લેવા આ સમિતિને પૂછવું, પણ પછી એનો અમલ કરવો કે નહીં એ નહીં. એટલે સરકાર જોડે મને નથી ફાવતું ક્યારેય. જ્યોતિભાઈ બહુ નાના હતા ત્યારે શાંતિનિકેતન જવું એવું આપે કહ્યું કે કેમ હતું કઈ ખબર નથી. પછી એવું થયું કે શાંતિનિકેતનના કેટલાક અધ્યાપકો પાસે બેસીને કામ કરવાનું બન્યું. પછી એ શાંતિનિકેતન જવાનું બન્યું ક્યારે? શાંતિનિકેતન 3-4 વખત જવાનું બન્યું. હા હા, પણ કયા ઉપક્રમથી? જુદા જુદા. એક વખત એક આંતરરાષ્ટ્રીય પ્રદર્શન દિલ્હીમાં થવાનું હતું, એમાં ભારતનો જે સેક્શન હતો એને માટે કલાકૃતિની પસંદગી કરવા માટે મારે હું એની સમિતિમાં હતો, એટલે ત્યારે પહેલી વાર જવાનું બન્યું. એકાદ બે વાર વર્કશોપ માટે જવાનું થયું, સેમિનાર કે. અને શાંતિનિકેતનમાં જ એટલું બધું કામ થયું છે, ભીતચિત્ર સ્વરૂપે ઉપરાંત મૂર્તિઓ બધી એમના ગાર્ડન્સમાં જુદી જુદી જગ્યાએ. અને રામકિંકર બાઈજ, નંદલાલ બોઝ હવે તો કોઈ છે નહીં, પણ એમનું બધું કામ કલાભવન માટે પરમનન્ટ ડોક્યુમેન્ટેશન થઈ જાય એટલે ફોટોગ્રાફ કરવા માટે મને બોલાવેલો. એટલે અને મને એ જોવાની તક મળે એટલે મેં સ્વીકારી લીધું કામ. એટલે શાંતિનિકેતન આમ શા માટે જવું એ ખબર નહોતી, એવી જે નાનપણની એક ઈચ્છા હતી એ કારણ સહિત ત્યાં. હા, પછી તો કામ શ્રદ્ધાળુ એટલે, કેમ કે ત્યારબાદ રવિન્દ્રનાથ વિશે ઘણું જાણવા મળેલું ને, અને સત્યજીત રાયની ફિલ્મ પણ એ આમ શાંતિનિકેતન જ જેણે જોતા હોય, ભલે હતું બંગાળના જુદા જુદા. મને મારી પાસે એ યાદી છે, હું આમ તો આપે મને કહ્યું છે પ્રમાણે કે એવોર્ડ અને પુરસ્કારો છે એ તો એટલા બધા પહેલા છે ને એની આપ નેચરલી એની પસંદ ન કરો, પણ મારી પાસેની બહુ મોટી યાદી છે અને એ યાદીના ઉપર નજર નાખતા એવું લાગે આપણને કે કદાચ ઘણા બધા ક્ષેત્રોને આપે સ્પર્શ કર્યો છે જુદા જુદા. એટલે વ્યાપ જેને કહીએ આપણે, વ્યાપ કહીએ એ અસીમ છે એવું આ યાદી ઉપરથી આપણને લાગ્યા કરે છે. એટલે એટલે નહીં તો કેટલી વાર એવું થાય જ્યોતિભાઈ કે કલાકાર પોતાની જાતને એક સીમામાં બાંધી પણ દેતા હોય છે કે આ જ વર્ક, બીજું કંઈ નહીં એમ. તો એવા વિષયોની કોઈ બાંધણી આપે, બંધનો? એમ આપણે ત્યાં પ્રમાણમાં થોડુંક સહેલું છે હિન્દુસ્તાનમાં, હતું રાધર, હવે તો શરૂઆતમાં ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન કે આઝાદી પછી કંઈક થવું જોઈએ, કરવું જોઈએ એટલે પ્રોત્સાહન આપવાનું પણ વધેલું, એટલે આ બધું. પણ ચિત્ર જ્યારે કરતો હતો ત્યારે ચિત્રકળાના પ્રદર્શનોમાં કૃતિ જોવા મોકલીએ, કારણ કે બીજો તો કોઈ રસ્તો હતો નહીં લોકોને દેખાડવાનો. હરીફાઈ એ મુખ્ય હેતુ નહોતો, કારણ કે પ્રદર્શન 15 દિવસ કે મહિનો રહે અને ઘણા લોકો જોવે, ખાસ તો ત્યારે ચિત્ર માટે 3-4 પુરસ્કારો એવી રીતે મળેલા. પછી હું ગ્રાફિક આર્ટમાં રસ લેતો થયો અને થોડા વર્ષો એમાં વધારે કામ કર્યું એટલે એમાં થોડા પુરસ્કારો મળ્યા. અને પછી બહાર મોકલવાની પણ સગવડ થઈ ગઈ, વ્યક્તિગત ધોરણે પણ આપણે બહાર મોકલી શકીએ એવું, સરકાર પસંદ કરીને મોકલે એને બદલે સીધું આ ફોટોગ્રાફ અને પ્રિન્ટ એ પ્રમાણમાં કાગળ ઉપર થતી વસ્તુ છે એટલે ભૂંગળું વાળીને ટપાલમાં મોકલી શકાય, બહુ ખર્ચની ને એ બધું ઓછું થાય એટલે પ્રિન્ટ્સ માટે પણ થોડા મળ્યા. અને પછી ફોટોગ્રાફીમાં પણ અનાયાસે કે એક વિદ્યાર્થી કંઈકથી માહિતી લઈને આવ્યો કે જર્મનીમાં એક આવું પ્રદર્શન થાય છે અને એ વિષય શું હતો, લીઝર એન્ડ આંતરરાષ્ટ્રીય લેબર ડે
ના એના કંઈક 25 વર્ષ થવાના હતા ને યુનેસ્કો એને કંઈક એ લોકોએ આવો વિષય આપેલો લીઝર એન્ડ ભૂલી ગયો રાઈટ નો કામ એમનો એમ કે એ અધિકાર છે કામ મેળવવું એ અને એની સામે લીઝર એ પણ અધિકાર છે આવો જરા કોમ્પ્લેક્સ વિષય હતો એટલે મને પૂછવા આવ્યો કે કેવી રીતે આમાં શું મુકાય એટલે હું પણ ગૂંચવાયો સમજાવવું કેવી રીતે એટલે હું એને મારી મારી પાસે જે ફોટોગ્રાફ્સ હતા એમાંથી સફલ કરતા કરતા એમ કે આમાં બેસે કેમ કે આમાં આવું છે આમાં આવું છે તો એ કહે કે આપણે આ પણ મોકલીએ તમારું પણ હું મોકલું હું મોકલવાનો તો છું જ એટલે એવી રીતે શરૂ થઈ ગયું એને આપ્યું અને એમાં મને પુરસ્કાર મળી ગયો આંતરરાષ્ટ્રીય એટલે પછી એવી રીતે અમારે બે વડોદરામાં એક ફોટોગ્રાફર્સ ગ્રુપ પણ હતું થોડા લોકોને રસ હતો ને એણે મને પણ મેમ્બર બનાવેલો ધીરે ધીરે મને અમુક લોકો વડોદરા છોડીને ચાલ્યા ગયા ને અમુક ધરતી છોડીને ગયા એટલે બધું મારે સંભાળવાનું આવી ગયું અને એને લીધે આવી બધી માહિતી વધારે મળવા માંડી હોંગકોંગ માટેનો કોઈ પ્રોજેક્ટમાં આપે વર્ક કર્યું હોંગકોંગ નહીં પણ હોંગકોંગમાં હવે અત્યારે એક ટ્રિપલ એ એશિયન આર્ટ આર્કાઇવ નામની એક સંસ્થા છે ઓકે જે એમ કે એશિયન આર્ટિસ્ટોને યુરોપમાં કે અમેરિકામાં આપણને હજી પછાત ગણે છે ને એ લોકો એટલે એનું એક આર્કાઇવ હોવું જોઈએ કે જેમાં બધું થાય પણ આર્ટને લગતું એટલે એમાં ભારતને પણ સમાવેશ કર્યો છે અને વડોદરામાં થી એમણે 4 કલાકારો પસંદ કર્યા છે એમાં 4માં 1 હું પણ છું એટલે જેટલું કામ કર્યું છે અને એની જેટલી નોંધ હોય એમાંથી ચિત્રો પ્રિન્ટ્સ ફોટોગ્રાફ્સ લખાણ સ્કેચ બધું પત્રો જે કંઈ હોય એ બધું જ એ લોકો સ્કેનિંગ કરીને કે ફોટોગ્રાફ લઈને કે જે 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 કંઈ મેથડ હોય એ પ્રોજેક્ટ ચાલુ જ છે અત્યારે કારણ કે લગભગ ઘણું બધું થશે એટલે સમગ્ર કાર્ય જેવું હા એક અને એ બધું ઇન્ટરનેટ ઉપર પબ્લિકને માટે અવેલેબલ થશે દેટ ઇઝ ધ બેસ્ટ પાર્ટ બેસ્ટ પાર્ટ કે જેને જોઈએ કારણ કે અંતે જેનું છે એને પાછું જ જેવું તો જોઈએ ને એની પાસે કે એ કોપીરાઇટ વિશે પણ મને ફોટોગ્રાફીના કોપીરાઇટ વિશે મને વિશ્વાસ નથી એમ કે બધી વસ્તુમાં આપણો કોપીરાઇટ શું કામ હોવો જોઈએ ફિલ્મની મારી ઉપર બહુ સૌથી વધુ અસર ફિલ્મ બનાવવા સુધી નથી પહોંચી શક્યો પણ સૌથી વધુ અસર કેમ કે ફિલ્મ એ એવું માધ્યમ છે જેમાં સંગીત સાહિત્ય ચિત્રકળા જેટલી આર્ટ છે એ બધી આવે એ બધી જ એકમાં સમન્વય છે એટલે એનો અને 2 ને 2 22 થાય 4ને બદલે એ રીતે ફિલ્મમાં જ્યારે આ બધી કળાઓ સાથે આવે છે એટલે એમાં એક ઇલ પોસ્તિનો નામની એક ફિલ્મ હતી ઇટાલિયન એને ઓસ્કર પણ મળેલો એમાં પાબ્લો નેરુદાની વાત હતી કે એનું એક પ્રેમ કાવ્ય એક પોસ્ટમેન એની પોતાની પ્રિયતમાને રિઝવવા વાપરે છે અને એ કાવ્ય પેલી પ્રિયતમાની માના હાથમાં આવી જાય છે એટલે એ ગુસ્સે થાય છે અને એ પોસ્ટમેનને તડકાવે છે અને પછી એ કહે છે આ તો નેરુદાએ લખ્યું છે એટલે નેરુદા પાસે ફરિયાદ જાય છે એટલે નેરુદાને પણ એમ લાગે છે કે આ ખોટું કર્યું એટલે એ કહે છે મારી રજા વિના કેમ તે વાપર્યો તો કે તમારું શેનું માટે થઈ ગયું તો કે મેં લખ્યું છે તો કે લખ્યું એટલે તમારું શેનું ગીત તો એ કે જે જેનું ગાય એક પોસ્ટમેન એટલા એ રિયલાઇઝ્ડ કે રાઈટ મેં કરી નાખ્યું એટલે મારું અને જે વાપરે છે એનું કઈ મહત્વ નહીં ને મને આવા પ્રશ્નો વારંવાર થાય છે કૃષ્ણએ મોઢામાં માટીના ખીણા કર્યું અને બ્રહ્માંડ દેખાડી દીધું કૃષ્ણને બધા જશ આપે મેં કીધું જશોદાને જશ કેમ નથી આવતું કે એણે માટીમાં બ્રહ્માંડ જોયું એનું એટલું જ મહત્વ ગણાય કે નહીં એટલે મેં કર્યું આ મારું થઈ ગયું ને કોઈ અડવાનું નહીં એ મને કબૂલ જ નથી મને એક આત્મશ્લાઘા જેવું લાગે પણ આ વાતના સંદર્ભમાં જરૂરી લાગે છે કે પુરસ્કાર મળ્યો હતો આંતરરાષ્ટ્રીય પેલું યર ઓફ ધ ચાઇલ્ડ વખતે એક બાળકીનો ફોટોગ્રાફ હતો એ લંગડી હતી ને કંઈક આમ
એક લગ્ન સમારંભમાં હું ગયો હતો અને મેં જોયું હતું કે કંઈક બધા અંદર જમતા હશે કે એ આમ ડોકું કરીને જોતી હતી અને પાછળ કોઈક બાળકો દોડાદોડ કરતા હતા. હવે છબીમાં એ લંગડી બાળકી આમ જોતી હોય અંદર અને પાછળ દોડતા બાળકો, જે ફોટોગ્રાફમાં બ્લર શાર્પ નહોતા આવ્યા, અને એને પુરસ્કાર મળ્યો. એટલે મને થયું કે આમાં પુરસ્કાર કોને આપ્યો? આ બાળકીના એક્સપ્રેશનને લીધે મળ્યો કે હું એ લાવી શક્યો એને લીધે મળ્યો? બેયને ક્રેડિટ મળે, પણ એકલી મને કેવી રીતે મળે? વાહ, હું મને ઉતારી નથી પાડતો એ ફિલિંગ. મેં મારું એક્સપોઝર, મારું રાઈટ ટાઈમ, એને ડિસાઇસિવ મોમેન્ટ, જો આપણે કાર્તિક બ્રેસનો વર્ડ વાપરે, એ બધું ખરું, પણ કંઈક એવું સામે તો હતું કે જેને લીધે થયું હશે. એટલે પછી સદભાગ્ય ક્યાં લીધો તો એ ખબર હતી, એટલે મેં તપાસ કરી. તો પછી હિન્દી ફિલ્મમાં હોય એવું મેલોડ્રામા, એના બાપને એક્સિડન્ટમાં કંઈક મિલમાં કરંટ લાગવાથી મરી ગયો અને પોલિયો થયો હતો એટલે એ આવી હતી, એટલે એ પુરસ્કાર એને આપી દીધો. પછી ફોર્ચ્યુનેટલી એ ભણી એને લીધે એમ. એટલે કોપીરાઇટ બધા જ્યારે ઝઘડતા હોય છે ત્યારે એમ થાય કે ઉલટું જે વાપરે છે એ આપણું કામ આગળ લઈ જાય છે. અંતે દાટી રાખેલા પૈસા આપણે તે વાર્તાઓમાં જે આવે છે, પણ એ વખતે એમ લાગતું હતું કે આ બધી વિચિત્ર કલ્પનાઓ છે, પણ હવે એમ લાગે છે કે ના, એ એક અલંકારિક ભાષા હતી પણ એની પાછળ અર્થ ઊંડો હતો. એટલે આ જે રીતે મારું કામ જાય, એટલે મને હમણાં જ હજી 2 દિવસ પહેલાં ફરીવાર મળવા આવેલા કે હવે કોઈક યુરોપની કોઈક સંસ્થા પણ માગે છે એ કામ, કે અમે આપીએ કે નહીં. મેં કીધું આપો, જેને જોઈએ એ લઈ જાય. કે આપણે તો કામ કરતી વખતે જે આનંદ છે એ તો એ કોઈને મારો ઓછો નથી કરી શકવાનો. હવે જો બીજી વસ્તુ શેર કરવામાં ફાડીને આપવું પડે ને, મારે કપડું તમને આપું તો થોડોક ટુકડો જાય છે, પણ મારો આનંદ કે મારો અનુભવ શેર કરવામાં મારું કંઈ ઓછું નથી થતું. એટલે તોય ઘણાને નથી ગમતું આવી વાતો, પણ અમારા જ વિદ્યાર્થીઓ તો તમને પણ છૂટ છે જે રીતે કરવું હોય એ રીતે, પણ મને પણ એટલી તો છૂટ હોવી જોઈએ ને. ધ્રુવ ભટ્ટના એક પહેલા કાવ્ય સંગ્રહનું નામ જ ગાય તેના ગીત છે, અને એમાં એમણે પોતાનું નામ કવિ તરીકે નથી લખ્યું. એ પણ એમ જ કહે છે કે આ ગીત મારું છે નું, એક ગીત પણ એને એના ઉપર લખ્યું છે કે આ તો ગાય તેના ગીત મારા છે ને એમ. એટલે એ આખો એક ભાવ કે આટલું ભલે સર્જન થયું પણ એ સામે કશું હોત જ નહીં તો ક્યાંથી થાત એમ. એટલે જ્યોતિભાઈ, હું આપને કેટલાક જે જેને રેપિડ એક્શન કહેવાય રાઉન્ડ, આપની આ જે સાધના એમાં પ્રેરણા મૂર્તિ ગણવા હોય તો આપ કોને ગણી શકો? એ પણ બદલાતા જ રહે છે હંમેશા. મને હમણાં મહેન્દ્રભાઈ મેઘાણીએ પણ એક આવો કે તમને ગમતા 3 પુસ્તકો કેવું, મેં કીધું જ્યારે નાનો હતો ત્યારે બાલ વાર્તાઓ ગમતી હતી, ટાર્ઝનની વાર્તાઓ ગમતી હતી, ત્યારે આઈડિયલ લાગતો હતો, પછી બદલાતું રહ્યું. એટલે મને લાગે છે એક તો મેં બહુ વાંચ્યું નથી, કેમ કે આવા બીજા રસને કારણે એ વખતે સમય નહોતો. ગઢપુરમાં ગોવિંદ ગાશું કરીને પણ, અને પછી એ સમયે અમારી આંખે દગો દીધો. એટલે પણ તોય સૌથી વધુ અસરમાં ગીજુભાઈની વાર્તાઓ, કેમ કે એ વખતે કોઈક જુદા કારણથી ગમતી હતી. હવે એના ફોર્મ તરીકે, કેમ કે એટલું એબસ્ટ્રેક્ટ ફોર્મ જે બધા આધુનિક કવિઓ પણ નથી કરી શકતા એટલું એમાં, એટલે એ હંમેશા આજ સુધી પ્રિય રહી છે. અને એમાં પણ ઇનડાયરેક્ટ મોરલ હોય જ છે કંઈક, ઉપદેશ વિના, ઝેન વાર્તાઓની જેમ જ સટલ સ્વરૂપે એવું જ ઝેન વાર્તાઓ પણ ઝવેરચંદ મેઘાણી કદાચ સૌથી વધારે, કેમ કે એમાં આમ ખાસ કરીને કિશોરાવસ્થામાં બધું વાંચેલું, એટલે એમના જે પાત્રો વાર્તાના હતા એ બધા રોલ મોડેલ બન્યા એવું લાગે છે. સ્વામી આનંદનું પણ
કેમ કે એમાં બંને થતું હતું. રોલ મોડેલ જેવા પેલા મોંજી રુદર જેવા પાત્રો પણ, અને એઝ એ સ્ટાઇલ એને જે ભાષાનો જે રીતે કર્યો, એટલે શું થઈ શકે ભાષાથી એ પછી હું મારી ચિત્રની ભાષામાં. પણ એક ભાષા કેટલી હદે વિકસે એ વિવેચકોની ભાષામાં એ વસ્તુ હું નથી સમજી શકતો. એ લોકો જ્યારે સમજાવે છે ત્યારે આનંદવર્ધનની વાત કરે ત્યારે નામથી વધારે કંઈ, ત્યારે સ્વામી આનંદમાં એ વર્ધન વર્ધન થઈ જાય છે. એટલે આપના જીવનમાં બહુ જ જેને યાદ કરવાનું ગમે એવા એવી વ્યક્તિઓ આપ કોને મૂકો? એક તો મારે ઘેર બેઠા ગંગા છે, એક મારા બાપા છે. હું જો કે ક્યારેય એમને પગલે ચાલી નથી શક્યો, પણ એમને પહેલું સ્મરણ એનું છે. બાકી તો પછી ઘણા બધા મિત્રો ગુરુઓમાં, કોઈ ગુરુઓમાં શંકર ચૌધરી, કેજી સુબ્રમણ્યન, એ બંને સૌથી વધુ. આમ ઘણી વખત આમ મૂલવવા અઘરા પડે છે, કેમ કે આપણા શરીરમાં નખનો ઉપયોગ જુદો ને અંગૂઠાનો જુદો ને આંગળીનો, અને છતાં કોઈનો ઓછો નથી. ઓછો નથી એમ. ઇનફેક્ટ મણી સાહેબ જોડે એક વખત વાતચીતમાં એમણે નંદલાલ બોઝનો દ્રષ્ટાંત આપેલો, કે કોઈકને નંદબાબુને કે કોઈકને પૂછ્યું કે તમને આ શિક્ષક ગમે કે આ શિક્ષક ગમે પ્રિય કોણ, તો કે માં વધારે ઉપયોગી ગણાય આપણા જીવનમાં કે બાપનું મહત્વ વધારે, એ પ્રશ્ન જ કેટલો નકામો છે, આવો કંઈક જવાબ આપેલો નંદબાબુએ. અને લગભગ એવું જ થાય છે કે આ લોકો બધાએ જુદે જુદે સમયે જુદા જુદા રોલ કર્યા છે. ક્યારેક મિત્ર પણ, ક્યારેક બાપ બની ગયા, ક્યારેક ગુરુ બની ગયા, ક્યારેક શિક્ષક બની ગયા. જ્યોતિભાઈ, શિક્ષણમાં અનૌપચારિક શિક્ષણનો એક માહોલમાં આપ જીવ્યા, અને MSc યુનિવર્સિટી જેવું મોટું નામ, એટલે શિક્ષણ સાથેનો આપનો ગાઢ નાતો, માનભાઈનું કુટુંબ, એટલે એ તો એમ કહેવાય કે શિક્ષણના સિક્કાના બીજા બાજુ લખેલું નામ. તો આ શિક્ષણ વિશે આજે આપના ખ્યાલ કેવા છે? કેવું લાગે છે આજનું શિક્ષણ? પહેલા જે આર્થિક મર્યાદાઓને લીધે અથવા સરકારી કદાચ બંધનોને લીધે મોટાભાગની શાળામાં એક મર્યાદિત થતું હતું, એને બદલે હવે બહુ ખુલી ગયું છે. હવે આંતરરાષ્ટ્રીય ધોરણની શાળાઓ આપણે ત્યાં થઈ ગઈ છે, પણ જે એ વખતે તો રૂપિયાના પાય હતા, એટલે 8 આના ફી ભરીને છોકરો ભણી શકતો, તેની જગ્યાએ 8 લાખ વર્ષે ભરવા પડે, અને ડોનેશનને નામે અત્યારે એ હાલત છે. પણ એ જે ખર્ચી શકે છે એને એ ધોરણનું મળે છે. અને પછી એટલે એક બાજુથી પેલું પુલ આપણો બંધ તૂટી જાય ને જેમ, આમ એટલી હદે ફાસ્ટ વિકસવા માંડ્યું છે. અને બીજી બાજુથી આ અઘરું ને અઘરું થતું જાય છે કે મોટા ભાગના મા બાપ ને ત્યાં બાળક જન્મે એટલે આનંદ થવાને બદલે હવે એડમિશન કે હવે શું થશે જન્મે ત્યારથી ઉપાધિમાં. અને મેં જોયું છે મારા પોતાના ઘરમાં કે દીકરી 12મું પાસ ન કરી ત્યાં સુધી આમ મારા પત્નીને આમ બીજું કંઈ સૂજે નહીં એવી હાલત થઈ જતી હતી, કેમ કે બાળકો કરતા મા બાપ, એટલે એક તો એવું વધી જાય છે. અને બીજું કોઈક રીતે જેને નૈતિક કહીએ, ભલે હું નીતિનો અર્થ જે કરવો હોય, પણ નૈતિક મૂલ્યો જ રહ્યા નથી. આમ નીતિ જેવી જ વસ્તુ, આને નીતિ કહેવી કે આને કહેવી એ પણ છૂટ હોવી જોઈએ, પણ બેમાંથી એકને જ નીતિ જેવી વસ્તુ જ મનમાંથી નીકળી ગઈ હોય, એટલે પૈસા સિવાય મને લાગે છે કે એ એક જરાક મને નથી રૂચતું વ્યક્તિગત. એટલે સમાજ પણ હવે શિક્ષણની આ પરિપાટીને લઈને સ્વકેન્દ્રી વધુમાં વધુ બનતો હોય, અને હા એટલે લોકોને પોતાનો ફાયદો થયો એટલું જોઈને જ રાજી થાય છે, પછી આજુબાજુ કેટલું બગડ્યું શું થયું આ બધા વખાણ કરે છે ને મિનિએચરાઇઝેશનના, એમ કે આ ચિપમાં આટલું 10 GB ની છે ને 20 GB ની છે,
આપણે એનો જે ચીપ બનાવવા પાછળ ઉકળો 20 ટનનો જે થાય છે એ દેખાતો નથી, ભલે એ અનિવાર્ય હોય પણ જોઈ શકે તો કદાચ એનું નિવારણ કરવાની જરૂર છે એવું વિચારે ને, એ જોઈ જ ન શકે એટલે એટલું સંકોચિત બોલું. એને શું કહે છે આપણે ઘોડાના ડાબલા બાંધી દીધા છે, એટલે એજ્યુકેશનમાં કંઈક નોલેજ ને અર્થ ઇન્ફોર્મેશન ને નોલેજ કરી દીધું હોય. આઈટી શબ્દ આજકાલ તો બધે આઈટી જ સંભળાય છે, બહુ જ આપણે એમાં તો જો કે ક્યારેક અમને ગભરામણ થાય આઈટી એટલે ઇન્કમ ટેક્સ થાય, પણ પછી આઈ રિયલાઇઝ કે જે વારંવાર સંભળાય છે પણ એને આપણને સંકુચિત પણ બહુ બનાવ્યા અને મૌલિકતા આપણામાંથી ગણી લેવાનું. હા, એની જેને જરૂર જ ન હોય, આજે બધું એવરીથિંગ ઇઝ. આપ તો છબી કલાના તજજ્ઞો છો એટલે ખ્યાલ છે કે સમારંભોની અંદર પણ કેમેરા સામે જોઈને ફોટો પડાવો, હા, એ જ એક ટ્રેડિશન થઈ ગઈ છે. લગ્ન વખતે સાહજિકતાથી પડતો જ નથી, લગ્ન વખતે ફરીવાર હસ્તે મળે 3 વાર કરાવે છે. અમે પછી છૂટાછેડા કરીને કરવાના હશે, હવે છે હવે જે રિહર્સલ ચાલે છે રિહર્સલ કરતા એવી હાલત. જ્યોતિભાઈ એક છેલ્લો પ્રશ્ન હું આપને નાનો પૂછું કે આટલા કુદરતના રંગો જે આંખમાં ભરાણા એને આપે પેપર ઉપર ઉતાર્યા અને એને માણ્યા છે પાકે પાકા, હવે જે બાકીના વર્ષો આપની પાસે છે એમાં શું અપેક્ષા છે શરીર પાસેથી અથવા તો જગત નિયંતા પાસેથી? જગત નિયંતા તો એમ કે છે તમે શરીર સાચવો તો ચાલશે, અમારે મને મને ઉલટી બીક લાગે છે કેમ કે એમ અમારા કુટુંબમાં લાંબી ઉંમરે એક જણે મળેલો વારસો છે, ઘણા સામાન્ય રીતે 90 થી ઉપર લગભગ બધા જ જીવ્યા હોય છે, 100 ની ઉપર પણ મારા કાકા જ હજુ બેઠા છે, અડીખમ 102. મારા માસી પણ 101 કે 102 હતા, કેમ કે એ લોકોને જન્મ તારીખનો બહુ રેકોર્ડ નહોતો એટલે 103 હોય ને 101 હોય, પણ એટલે હું સરેરાશ 101-102. કે મને આંખની મુશ્કેલી બહુ વધી ગઈ છે, મેં વારંવાર હું તપાસ કરાવ્યા જ કરું છું કેટલે પહોંચ્યો, અને એનો કોઈ હજી સુધી આ લોકો પાસે ઉપાય નથી. એટલે જરાક એમ લાગે છે કે જો આંખથી કરવાનું કામ અને બાકીનું બધું કામ આંખને આધારે મારું, મારી ફોટોગ્રાફી કે ડ્રોઈંગ કે બધું જ કરવાનું હાથેથી છે, પણ હાથને દોરનાર આંખ છે એટલે થોડીક બીક લાગે છે. પણ હું મારું જેટલું જૂનું કામ છે ફોટોગ્રાફી કરેલું અને બધું એમને એમ પડ્યું છે અને નેગેટિવ પણ ખરાબ થઈ ગઈ છે, કલર વર્ક લગભગ કેમ કે કલરની લાઈફ નથી હોતી પ્રમાણ, એટલે સ્કેનિંગ કરીને એને રીએડિટ કરીને, કેમ કે કમ્પ્યુટરમાં એક સગવડ છે કે કોઈ પણ નાનો ભાગ મોટો જેટલો કરવો એટલો કરાય, એટલે થોડુંક હજી નબળી આંખે પણ થોડું ઘણું થાય છે અને હું આસિસ્ટન્ટની મદદથી ગાઈડ કરીને કે આમ કરો તેમ કરો, એટલે જેટલું સરખું થાય એટલું કરી લેવું અને એમાં તો ઘણો સમય નીકળી જશે અને પછી બીજી બહુ ચિંતા નથી. અને આર્થિક વ્યવસ્થા સદભાગ્ય એવી સમસ્યા નથી, કેમ કે અમે હું તો હુંતી બે જ છીએ હમણાં, મારી દીકરી તો પરણીને પોતાનું મેનેજ કરે જ છે એટલે એની જવાબદારી નથી અમારી ઉપર, એટલે બહુ બીજી ચિંતા નથી. એટલી જ્યોતિભાઈ 2 કલાકની આપણી દીર્ઘ સંવાદ યાત્રામાં આપે બહુ જ અંતરંગ વાતો અમારી સાથે શેર કરી અને કેટલા બધા આયામોને આપે સ્પર્શ કર્યો છે અને એના દ્વારા એમ કહેવાય કે અંગ્રેજી છૂટ્યું હોય સંસ્કૃત છૂટ્યું હોય તો એક બીજો માર્ગ પકડાણો હોય ને એમાંથી પછી છેક આંતરરાષ્ટ્રીય ભલે આપ એને મહત્વનું ન ગણો પણ એનું એકનોલેજમેન્ટ થયું હોય, એવોર્ડ એમ ન બોલીએ પણ ઇટ વોઝ એકનોલેજ્ડ, એ પણ સંતોષ છે. હા, ઇનફેક્ટ મને તો એવું લાગે છે કે લોકોએ મેગ્નિફાઈંગ ગ્લાસથી જોયો છે ખરેખર, વાહ વાહ કેટલું ગજુ છે કે નહીં. વાહ, પણ પુરસ્કારોમાં એ પણ આવું મને બે બાજુથી બે વાત
બે અભિપ્રાયો સાંભળવા મળેલા અને બંનેનું મહત્વ સરખું જ લાગ્યું છે. તો મારા બાપુજી એવું કહેતા હતા કે આ બધા એવાર્ડ એ છઠ્ઠી આંગળી જેવા છે, હોય તો કામ ન આવે ને ન હોય તો કઈ આપણું કામ અટકે નહીં. વાહ. કેમ કે એનો કઈ એમ એક લટકણિયા છે એમનો, એ આવો શબ્દ વાપરતા. ને એમણે ક્યારેય પુરસ્કાર લેવા નહીં, એને સ્વીકારેલો નહીં, પણ એની સામે એનો એક સામાજિક ઉપયોગ પણ બળવંતરાય ઠાકોરે ધ્યાનમાં લાવેલા કે સમાજમાં જે વ્યક્તિઓએ કંઈ પણ સારું કર્યું હોય એને સન્માનવી એ સમાજની ફરજ છે, નહીતર સમાજ એવી વ્યક્તિઓ પેદા કરવાની ક્ષમતા ગુમાવી બેસે છે. બહુ સાચી વાત છે. એટલે એટલે આ એક વિધિ તરીકે પણ તદ્દન નકામો નથી. એટલે ત્યારે હું બહુ સાચી વાત છે. અને હવે આજે સહેલું છે બોલવું, મને મળ્યા નહીં મને પરવા નથી, પણ શરૂઆતમાં જ્યારે મળ્યો ત્યારે એનો ઉપયોગ હતો. એક તો એનો પુરસ્કાર એ માત્ર નામનો નથી હોતો, એની જોડે કંઈક આર્થિક એ હોય છે. એટલે પહેલો પુરસ્કાર જ્યારે 1000 રૂપિયા મળ્યો ત્યારે 3-4 મહિનાના પગાર જેટલો હતો, એટલે એ એક તો એનો સીધો ફાયદો. અને એને લીધે પછી જે સ્કોલરશિપ્સ આ તે બધું મળ્યું એમાં આ પુરસ્કાર નિમિત્ત બન્યું. એટલે એટલે હું આમ એ રીતે નાટક એ નથી કરતો, પણ પછી પ્રદર્શન પુરસ્કારનું પ્રદર્શન. એટલે મેં કબટ ઘરમાં પેલા રાખે છે બધા કપ, અને હવે તો મને એક વખત એવો વિચાર આવ્યો કે કપ તો વેચાતા મળે છે, અને આઈ કેન ભાઈ 25-30 કપ લાવું. ઇવન આપે જે ગૌરવ પુરસ્કાર માટે હવે તો અરજીઓ કરવી પડે છે અને કરવાની હોય જ છે. અને મને મળેલો એ હું ટેક્સીમાં ભૂલી ગયો જતા જતા, એ અવાર્ડ એમ જ પડ્યો રહ્યો. અચ્છા, કરીને આવેલો લેવા. અમને ખાસ આગ્રહ કરેલો કે વાઘેલા એ વખતે ચીફ મંત્રી શંકરસિંહ કે એ પોતે આવવાના છે એટલે તમારે આવવું જ પડે. અમે કીધું તમે એવોર્ડ મોકલી દો, તો કે ના ના સેક્રેટરીએ ખાસ, અને શંકરસિંહને કોઈક વધુ અગત્યના માણસ આવવાના હતા એટલે એરપોર્ટ જવું પડ્યું. કે એમને પછી આવી પણ ડ્યુટી હોય છે ને. અને પેલા એવા પુરસ્કારો અપાય છે, પેલા વીરતા બાળકો કંઈક કરે ને બહુ સારું કહેવાય કે એવું કરે, પણ ગવર્નર સાહેબને ટાઈમ ન હોય તો 3-4 વર્ષે એક વખત સામટા અપાય. એટલે એવા એક એવોર્ડમાં હું હાજર હતો એ વખતે, તો એક બાળકે નદીમાં કોઈ કે તળાવમાં કંઈક તણાતા બીજા બાળકોને બચાવવામાં 2 કે 3ને બચાવ્યા અને પોતે અંતે જાન ગુમાવ્યો. એટલે એની વતે એના મા બાપમાંથી કોઈક લેવા આવેલું. કોઈએ ટ્રેનમાં કચ્છમાં કે પેલી આ કચ્છ મુંબઈથી ભુજ જાય છે એમાં કોઈક લૂંટફાટવાળાની સામે લડતા લડતા કોઈએ લોકોને બચાવ્યા પણ પોતાનો જાન ગયો, એવા બધાને 25,000 ને 30,000 ને હોયના. અને પછી એ તે હું પછી પાછો આવતો હતો બસમાં ભાવનગર ને છાપામાં કે કોઈક જગ્યાએ લઠ્ઠાકાંડમાં 25 માણસો મરી ગયા અને જે મંત્રીશ્રી હતા એણે બધાને 1,00,000 રૂપિયા આપ્યા. હવે બીજાને એટલે એટલે પુરસ્કારમાં પણ આપણે ત્યાં જે આજે એને શું કહેવાય વિરોધાભાસ છે, હકીકત છે કે એટલે પછી એમ કે લઠ્ઠાકાંડમાં સારું કહેવાય કે એવું કરે, પણ ગવર્નર સાહેબને ટાઈમ ન હોય તો 3-4 વર્ષે એક વખત સામટા અપાય. એટલે એવા એક એવોર્ડમાં હું હાજર હતો એ વખતે, તો એક બાળકે નદીમાં કોઈ કે તળાવમાં કંઈક તણાતા બીજા બાળકોને બચાવવામાં 2 કે 3ને બચાવ્યા અને પોતે અંતે જાન ગુમાવ્યો. એટલે એની વતે એના મા બાપમાંથી કોઈક લેવા આવેલું. કોઈએ ટ્રેનમાં કચ્છમાં કે પેલી આ કચ્છ મુંબઈથી ભુજ જાય છે એમાં કોઈક લૂંટફાટવાળાની સામે લડતા લડતા કોઈએ લોકોને બચાવ્યા પણ પોતાનો જાન ગયો, એવા બધાને 25,000 ને 30,000 ને હોયના. અને પછી એ તે હું પછી પાછો આવતો હતો બસમાં ભાવનગર ને છાપામાં કે કોઈક જગ્યાએ લઠ્ઠાકાંડમાં 25 માણસો મરી ગયા અને જે મંત્રીશ્રી હતા એણે બધાને 1,00,000 રૂપિયા આપ્યા. હવે બીજાને એટલે એટલે પુરસ્કારમાં પણ આપણે ત્યાં જે આજે એને શું કહેવાય વિરોધાભાસ છે, હકીકત છે કે એટલે પછી એમ કે લઠ્ઠાકાંડમાં ફસાઈને મરવું સારું કે કોઈને માટે. જ્યોતિભાઈ, હું વિદ્યાપીઠ વતી અને
મારા વતી ખૂબ જ આનંદ અને આભાર વ્યક્ત કરું અને પ્રાર્થના કરું કે આ આઠમો દશક આપનો પૂરો થઈ રહ્યો છે, આપનું જે કોઈ ઈચ્છા અપેક્ષાઓ અને હજુ કાર્ય કરવાની જે તમન્ના હોય એ પરમ કૃપાળુ પરમાત્મા માનભાઈનું નામ અને એમની સાથે જ્યોતિભાઈનું કામ એ બંને અમને આજે માણવા મળ્યા તે બદલ અહીંયા તો આ ધરતીમાંથી જ મળશે વિદ્યાપીઠ. હા જી, હા જી.